નમસ્કાર. આજના પુસ્તક મીમાંસા કાર્યક્રમમાં આપના આજના મુખ્ય વક્તા લેખિકા અને કવયિત્રી શ્રીમતી યામિનીબેન વ્યાસનું હું ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે શ્રી નરેશભાઈ કાપડિયા, જેઓ સુપ્રસિદ્ધ નાટ્યકાર, પત્રકાર, લેખક, ગાયક અને અનેક સંસ્થાઓના સંચાલક છે, તેમને પણ હું ઋતુજા ટ્રસ્ટ તરફથી આવકારું છું. આપ સૌ મિત્રો જે આ પુસ્તક મીમાંસા કાર્યક્રમમાં હાજર રહ્યા છો, આપ સર્વનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત એક નાનકડી પ્રાર્થનાથી કરીશું. સુંદર પ્રાર્થના સાંભળ્યા પછી ડોક્ટર નેહલ શાહ ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટનો ટૂંકમાં પરિચય આપશે. નેહલ શાહ. સર્વે ઉપસ્થિત વડીલો, આજના મહેમાન આપણા ખૂબ જ ડિયર અને વાલા યામિનીબેન, અને હું આટલા દિવસથી યામિનીબેન સાથે વાત કરી રહી છું આ પુસ્તક મીમાંસા માટે, અને મને એવું લાગતું જ નથી કે તેઓ આટલા મોટા અને આટલા સારા લેખિકા છે. એટલા ફ્રેન્ડલી અને ડાઉન ટુ અર્થ હ્યુમન બિંગ છે, અને ખૂબ સારું લાગે છે એમની સાથે વાત કરીને. તો મને બહુ જ ક્યુરિયોસિટી છે કે આજે તેઓ શું બોલશે અને આ પુસ્તકમાં એવું શું વાત કરશે. તો હું આઈ લુક ફોરવર્ડ કે આજે આપણો કાર્યક્રમ કેવો રહે. અમારું ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ મહિલાઓને સમર્પિત એક ટ્રસ્ટ છે, જેમાં મહિલાઓના ઉત્થાનને લઈને અનેક પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ, જેમાં મહિલાઓના સ્વાસ્થ્ય, એમના એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ, હેલ્થ હાઇજીન, કમ્યુનિટી સર્વિસીસને અમે આવરી લઈએ છીએ. ખાસ કરીને માસિક અને માસિક રિલેટેડ જે પણ તકલીફો છે, મેનોપોઝ ને પીસીઓડી વગેરે જે સ્વાસ્થ્ય રિલેટેડ એ બહેનોની પ્રોબ્લેમ્સ છે, એને લઈને અમે સારું એવું કામ કરીએ છીએ. થોડુંક સંશોધન ક્ષેત્રે પણ કામ કરવું પસંદ કરીએ છીએ, એટલે ઇન્ટર્ન્સ અને ઇન્ટર્નશિપ બહેનોના સ્વાસ્થ્યને લઈને ઘણા એવા પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. તો અત્યારે હાલ ત્રણેક ઇન્ટર્ન્સ ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે, જેમાં એક સ્ટુડન્ટ છે જે માસિક સ્ત્રાવ ઉપર COVID-19ની વેક્સિનની અસરો એના ઉપર કાર્યરત છે. બીજી એક છોકરી છે, એને હાલ જ એનું સર્વે કમ્પ્લીટ કર્યું છે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ પર, કે જે કોવિડ પહેલાં અને હવે શું ઇફેક્ટ છે એના રિલેટેડ કામ થઈ રહ્યું છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે રિલેટેડ અમે અવેરનેસના ઘણા કાર્યક્રમો કરીએ છીએ, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એના ઉપર પણ ખાસો એવો ભાર મૂકવાનો પ્રયત્ન છે. તો અમે દર શુક્રવારે ગાઈડેડ રિલેક્સેશનનો ઓનલાઈન કાર્યક્રમ ચલાવીએ છીએ, કે જેમાં સર્વે મહિલા એઝ વેલ એઝ અધર ધેન ફિમેલ ગ્રુપ જેને પણ ભાગ લેવો હોય, અડધો કલાક તેઓને ગાઈડેડ રિલેક્સેશન શીખવવામાં આવે છે. અને આ અમે 6 મહિના કન્ટિન્યુઅસ
ત્રણ દિવસ કર્યું હતું પેન્ડેમિકમાં, ને હવે એ ગ્રુપ માટે અમે રિવિઝન સેશન દરેક શુક્રવારે આ ચાલુ કર્યું છે. અમુક સેગમેન્ટ્સ ઓનગોઈંગ એટલા માટે નથી કર્યા હજી, કારણ કે કોવિડમાં હજી ઓફલાઈન પ્રોગ્રામ્સ અમે હાથ નથી ધર્યા, પણ આગળ ઘણા બધા કાર્યક્રમો લઈને આવશું. ટૂંક સમયમાં જ 16 ડિસેમ્બરે અમે સરિતા સુબ્રમણ્યમ સાથે એક વાર્તાલાપ ગોઠવ્યો છે. સરિતા સુબ્રમણ્યમ અર્થ ફાઉન્ડર્સનું એક એનજીઓ ચલાવે છે. તેઓ એક ડેન્ટિસ્ટ છે, એકલા જ ડેન્ટિસ્ટ છે જેઓ આખા ભારત અને એશિયામાં પ્રાણીઓના નો દાંતના દુખાવાના ઓપરેશનો કરે છે, અને એમને ડેન્ટિસ્ટ હોવા છતાં વાઇલ્ડલાઈફ કન્ઝર્વેશનમાં જમ્પ લાવ્યું છે. તો એમની સાથે અમે ચર્ચા રાખી છે, તો એ 16 ડિસેમ્બરે રહેશે. હું આપણા ચેટબોક્સમાં અમારા જે બીજા ગ્રુપ્સ છે અપડેટ્સના અને રિલેક્સેશનના એની માહિતી શેર કરીશ. જો કોઈક મિત્રોએ એમાં જોડાવવું હોય તો જોડાઈ શકે છે બીજા કાર્યક્રમો માટે. તો વધુ સમય નહીં લઈશ અને યામિનીબેનને આપણે આગળ સાંભળવા છે, તો આટલું જ અહીંયા વાત કરીને વિરમું છું. આભાર. આભાર નિહલબેન. હવે ડૉક્ટર દિલીપભાઈ શાહ પુસ્તક મીમાંસા ક્લબ વિશે માહિતી આપશે. ડૉક્ટર દિલીપભાઈ શાહ. હેલો, માનનીય શ્રીમતી યામિનીબેન, નરેશભાઈ, નિહલબેન ફાઉન્ડર ઓફ ધ ઋતુદા ટ્રસ્ટ, ઉષાબેન, આજે કાર્યક્રમ કરવાના છે એ મહિલાઓને ફોકસ કરીને કર્યું છે, એટલે અમે વિચાર કર્યો કે આ વખતની સેકન્ડ સેશનમાં, પહેલી સેશનમાં ગાંધીજી પર વાત કરી હતી, મારું એક પુસ્તક ગાંધીજીના વિચારોનો વારસો એના પર અમે ચર્ચા કરી હતી. આજે આ જે કાર્યક્રમ છે તે અમે મહિલાઓને અર્પણ કર્યો છે, અને એમાં મહિલા લેખિકા હોય અને મહિલા ને લગતા જ કોઈ પ્રસંગ કે વાતની વાત કરે, એનું એક અંગત કારણ એમ પણ કહું કે આ કાર્યક્રમ છે ને તે અમારા ઉષાબેન એટલે મારા પત્ની અને હું, અમારા બેની આ 50મી લગ્ન જયંતિ છે, એનું પણ એક ભાગ છે, એટલે આ કાર્યક્રમ અમે એમને એ કાર્યક્રમના ભાગમાં સમર્પિત કરીએ છીએ. હવે આજે કાર્યક્રમ છે, આજે પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે ઋતુજા દ્વારા, એના હેતુ હું સ્પષ્ટ કરી દઉં. એ અમે બધા, અમે ત્રણે ત્રણ, હું મારા પત્ની ને મારી ડોક્ટર, બધા અધ્યાપનના ક્ષેત્રમાં જોડાયેલા છે, એટલે વાંચનનું મહત્વ અમને સમજાયું છે. વાચન પ્રસાર થાય, વાચનમાં લોકો રસ લેતા થાય, અને વાચકો જેવા હોય કે જેને અમુક પુસ્તકો વાંચવા ન મળ્યા હોય અને વાંચવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય, તો એવા બધા લોકોને માટે આ અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અમે વિચારીએ છીએ કે ભવિષ્યમાં ઘણા બધા ક્ષેત્રોનું અમે કવરેજ કરવાનો વિચાર કરીએ છીએ, અને ચાલુ છે કે, અને સ્વરૂપો છે તે બધું અમે કવર કરવા પ્રયત્ન કરીશું. 12 મહિનામાં દર મહિને એક કાર્યક્રમ કરશું, અને આ મંચ એવો છે કે એ સૌનો મંચ છે, જે એમાં ભાગ લે બધાનો મંચ છે. માટે વાંચો, જે અહીંયા શ્રોતાઓ આવતા હોય અને ભવિષ્યમાં જે બી વાંચકો આવતા હોય, તો અમને સૂચનો કરશે, તો એ સૂચનો કરના પ્રમાણેમાં અમે ફેરફાર કરતા રહીશું, આમાં કોઈ રિજિડિટી નથી. એટલે મૂળ વાત એ છે કે આ કાર્યક્રમ લોકો લાભ લે. આપણે ત્યાં બે વસ્તુ તો થતી જ છે, સમયની અનિયમિતતા અને સમયનો અભાવ, અને રસનો પણ પ્રશ્ન થાય. પણ આપણે આનંદની વાત એ છે કે આખો કાર્યક્રમ આપણે યુટ્યુબ પર મૂકવાના છીએ, એટલે બીજા મિત્રો પણ જોડાયા. અમારો અનુભવ એવો છે કે આજે કાર્યક્રમ, એનાથી ઘણા બધા લોકો યુટ્યુબ પર કાર્યક્રમ જોતા હોય છે. તો આટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું, અને ખાસ કરીને નરેશભાઈમાં જોડાયા છે તો નરેશભાઈના
માર્ગદર્શન અમને કાયમ લાભ મળતો રહેશે એવી મને અપેક્ષા છે. આભાર, થેન્ક યુ. દિલીપભાઈ, હવે ડોક્ટર નરેશભાઈ કાપડિયા જેવો આજના વક્તા યામિનીબેન વ્યાસનો પરિચય આપશે. ડોક્ટર નરેશભાઈ. ડૉક્ટર નેહલબેન, તમને ઋતુજાને માટે ખૂબ ખૂબ અભિનંદન. ડૉક્ટર દિલીપભાઈ શાહ, મારા પ્રિય મિત્ર ઉષા ભાભી, આજના આપણા વક્તા યામિનીબેન વ્યાસ, જે મારા નાના બેન છે, આપ સૌ મિત્રો, મિત્રો, વારિસ ડીરીનું આ જીવન ચરિત્ર છે, એમને આત્મકથા નથી, જેના ઉપર યામિનીબેન આજે વાત કરવાના છે. ધ ડેઝર્ટ ફ્લાવર. મને આનંદ છે એ વાતનો કે બેનની પાસે આ વાર્તા પરથી, એમના જીવન પરથી, જીવન ચરિત્ર પરથી અમે એક નાટક કર્યું હતું. ડેઝર્ટ ફ્લાવર એનું નામ છે, એટલે અમે એનું ગુજરાતી વર્ઝન રાખ્યું હતું, રણમાં ખીલ્યું પારિજાત. અમે એના 25 જેટલા પ્રયોગો કર્યા છે, બે ભાગમાં બે વખત કર્યું. પહેલી વખત એનું નિર્દેશન કરવાની તક મને મળી, અને ત્યાર પછી મારી દીકરી રૂચા, જે એનું મુખ્ય ભૂમિકા ભજવતા હતા, એને પણ ગુજરાત સરકાર તરફથી એક તક મળી દિગ્દર્શક તરીકે, અને એણે ત્યાર પછી ફરીથી આ નાટક ડિરેક્ટ કર્યું. યામિનીબેન એના અધિકારી એ રીતે છે કે એમણે અંગ્રેજી પુસ્તક લીધું, વાંચ્યું, એના પરથી, એમના જીવનચરિત્ર પરથી આ જ નામની એક હોલિવૂડની ફિલ્મ બની. એ ફિલ્મ પણ જોઈ, અમે સૌ એને વારંવાર ડિસ્કસ પણ કરતા હતા. એમાંથી પસાર થઈને એમણે આને નાટકનું સ્વરૂપ આપ્યું. આ ખૂબ અઘરું છે. જે વિષય છે, બેન આપણી સાથે વાત કરશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલો સંવેદનશીલ છે, અને તે વાતને પ્રેક્ષકો સુધી પહોંચાડવાના માટે બેનના જેવા જ સંવેદનશીલ કવિયત્રીની જરૂર હતી. તો આટલી પૂર્વ ભૂમિકા આ પુસ્તક માટે, શા માટે યામિનીબેન, તેની મારે આપની સાથે બાંધવી હતી. યામિનીબેન ખૂબ જાણીતા કવિયત્રી છે, લેખિકા છે, અભિનેત્રી છે. એમના ગઝલના અને કાવ્યના જે પુસ્તકો છે તે ફૂલ પર ઝાંકળના પત્રો, એમનો એક ગીતનો સંગ્રહ છે પાપણને પડછાય, એમના અછાંદસ કાવ્યોનું એક ઈ પુસ્તક બન્યું છે સૂરજગીરી, એમના ગઝલનો એક તમારી એ આંખોની હરકત, એ ગીત અને ગઝલનું એમનું એક આલ્બમ પણ બન્યું છે. તે ઉપરાંત હમણાં જ આ નવરાત્ર દરમિયાનમાં તેમણે લગભગ 50થી વધુ નવા ગરબાઓ લખ્યા માતાજીના, અને રમે માત માઝમ રાત આ નામથી તેનું પુસ્તક પણ એ સમયગાળામાં જ, યાને નવરાત્રિના સમયગાળામાં જ એ બહાર આવ્યું, અને એ બધા જ ગરબાઓને સ્વરબદ્ધ કરીને ગવાયા પણ, અને એનું પણ એક અદ્ભુત આલ્બમ બન્યું. તો એમના આ ઉપરાંતના આ એક જ એવા લેખિકા છે નાટકના, કે જેઓ નાટક લખે છે, નાટક ભજવે પણ છે, અને એ નાટક લખતા હોય છે ત્યારથી જ એમના મનમાં એના પાત્રો કયા કલાકારો ભજવવાના છે તેની સ્પષ્ટતા હોય છે. શી નોઝ ધ જિયોગ્રાફી ઓફ થિયેટર, ધી સ્ટેજ જિયોગ્રાફી, એનાથી તેઓ પરિચિત છે. એટલે ભજવવા માટે લખાતા નાટકના લેખિકા તરીકે તેઓ જાણીતા છે. એમના પુસ્તક નાટકમાંથી પુસ્તક પણ બન્યા છે. આવું પણ ભાગ્ય જ બન્યું છે કે કોઈ લેખિકા હોય, એના નાટકોના ફૂલ લેન્થ પ્લેના પુસ્તક પણ થાય. મિલીના ઘર તરફ એમનું એક ખૂબ જાણીતું નાટક છે, જે રજત જયંતી રાષ્ટ્રીય કળા કેન્દ્રની સંસ્થા દ્વારા ભજવાયું, એને ખૂબ ઇનામો પણ મળ્યા રાજ્ય કક્ષાએ ચિત્રલેખા સ્પર્ધામાં. વ્હાલના વારસદાર, એ પણ આટલું જ યશસ્વી નાટક, એનું પણ પુસ્તક થયું છે. ત્રીજું એમનું પુસ્તક છે તે રણમાં ખીલ્યું પારિજાત, જેના વિશે આજે આપણે એમની પાસે જાણવાના છીએ. તે એ પુસ્તક સ્વરૂપે પણ ખૂબ વખાણાયું છે, અને અમે એને, મેં આપને જણાવ્યું તે પ્રમાણે, અમે એની પ્રસ્તુતિ કરી રાજ્ય કક્ષાએ, અને ખાસ કરીને ચિત્રલેખાની મુંબઈની સ્પર્ધામાં પણ એને લગભગ 6 જેટલા ઇનામો પણ મળ્યા હતા. એમનું એક નવું નાટકનું પુસ્તક છે મારે તમને મળવું છે, અને જીઈબી એટલે આપણે અત્યારે જેને DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની કહીએ છીએ, એને માટે એમણે એક ખાસ નાટક લખ્યું વીજળીના તાપ ઝૂલે જિંદગી.
તો આ એ પણ પુસ્તક રૂપે આવ્યું. તો એમને 18 જેટલા એમના કાવ્ય, નાટક અને વાર્તાના પુસ્તકો થયા છે. તેઓ દર સપ્તાહે બે વાર્તાઓ જુદા જુદા અખબારમાં એમની નિયમિત પ્રગટ થાય છે. એ સંખ્યા પણ હવે 70થી વધારે થઈ ગઈ છે વાર્તાઓની. પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, કલા ગુર્જરી, મુંબઈના ગીરા ગુર્જરી વગેરે પારિતોષિકો પણ મળ્યા છે. નાટકોને પણ તેમના થિયેટર મીડિયા અને મીડિયા સેન્ટર બુટરેડી અમદાવાદનું, વિઝ્યુઅલ આર્ટ રાષ્ટ્રીય કળા કેન્દ્ર સુરતનું, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ચિત્રલેખા ભવન્સ વગેરેમાં પારિતોષિકો પ્રાપ્ત થયા છે. આમ લેખન, અભિનય અને અનેક પારિતોષિકો ઉપરાંત તેમને સાહિત્ય સર્જનને માટે જોઈ મેળોનું સન્માન, ગુજરાત કલા પ્રતિષ્ઠાનનો કલારત્ન એવોર્ડ, લિટરેચર આર્ટ અને કલ્ચરને માટે નેશનલ વિમેન કોન્ક્લેવને માટેના એવોર્ડ, નારી ગૌરવના એવોર્ડ વગેરે મળ્યા છે. એમનું એક નાટક, નાનકડું નાટક બેટી બચાવોના વિષય પર છે અને તે નાટક જરા થોભો 350થી વધારે વખત ભજવાયું છે. અમારા સમયગાળામાં કોઈ એક જ નાટક આટલા બધા અને એના કુલ પ્રેક્ષકોની સંખ્યા લાખોમાં જાય છે, કારણ કે એ નાટક વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવા માટે કર્યું. મને એ વાત પણ કહેતા બહુ ગૌરવ થાય છે કે એને તમામ 350+ જેટલા શોઝ થયા છે, એ બધા શોઝમાં એની મુખ્ય ભૂમિકા પણ યામીબેને ભજવી હતી. આ કેટલું કમિટેડ વર્ક છે એનો આપણને અંદાજ આવશે. એ હમણાં જ નિવૃત્ત થયા છે મહાનગરપાલિકા સુરતની લેબોરેટરી ટેકનિશિયન તરીકે તેમણે આજીવન કામ કર્યું. સો આ બધું ખૂબ અઘરું હોય છે, પરિવાર, સંતાનો અને પ્રવૃત્તિ, અને તે ઉપરાંત આટલો સમય કાઢીને જોબની સાથે, એટલે એ ખરેખર આપણું ઘરેણું છે. એવા યામિનીબેનને આજના પુસ્તકના માટે આપની સમક્ષ રજૂ કરતા મને ખૂબ આનંદ થાય છે. આભાર નરેશભાઈ. હવે આપને સૌ જેમને સાંભળવા આતુર છે એવા યામિનીબેનને હું વિનંતી કરીશ કે તેઓ એમનું વક્તવ્ય રજૂ કરશે. યામિનીબેન નમસ્કાર. સૌ પ્રથમ તો પરિચય આપવા માટે નરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય શ્રી દિલીપભાઈ, ઉષાબેન, વાલા નેહલબેન, અહીં જે જોડાયા છે, નરેશભાઈ તો ખરા જ પણ સાથે જે જોડાયા છે અહીંયા સરસ તો ગમે છે એવું, એટલે નીતાબેન, મયંકભાઈ અને જે બીજા પણ જોડાયા છે સૌને આદરપૂર્વક વંદન કરું છું, આવકારું છું. અને હવે સીધી વાત જ કરું છું. અને ખાસ તો જે રુજુતાના કાર્યક્રમો વિશે, મહિલા વિશે કાર્યક્રમો જાણ્યા, તો આજે મને આનંદ થશે કે મહિલાની વાત કરવાની છે ને એવી મહિલાની વાત કરવાની છે કે તમે સાંભળશો પછી તમને થશે કે હા, આ કેવા છે મહિલા, એક પ્રેરક, પ્રેરણાદાયી મહિલા. તો મને આનંદ થશે, હું સીધી વાત જ કરું. આ પુસ્તક છે ડેઝર્ટ ફ્લાવર. આ પુસ્તક છે નરેશભાઈ કોઈ એ રીતે વારસદીદીનું જીવન ચરિત્ર છે, આખું એમની કથા છે. એ જીવન કથા કહી શકાય, સાહસ કથા કહી શકાય, પ્રવાસ કથા તો ખરી, કારણ કે આખામાં એમની સફર જ છે, સફર કથા કહી શકાય. અને આમ કહું તો સહજ કથા પણ કહેવાય, કારણ કે વારિસદીદી ભણ્યા જ નહોતા, સ્કૂલમાં કે કોલેજમાં ગયા જ નહોતા, છતાં પણ એમને આ પુસ્તક લખ્યું છે તો બહુ સહજતાથી લખ્યું છે, એટલે આપણને ગમી જાય. એમાં કોઈ અલંકાર, કોઈ આડંબર, કોઈ પ્રતીક, કલ્પન કશું જ નથી, પોતાની વાત સીધી સરળ ભાષામાં લખી છે, એટલે એક સહજતા છે. ને બધું જ કહેવાય, ઇતિહાસ તો એમણે સર્જ્યો છે, ભૂગોળ પણ આવે છે, કારણ કે એટલા બધા દેશોની એમાં વાત છે, એટલે ભૂગોળ પણ કહી જાય. નાગરિકત્વ એમનું છીનવાઈ ગયું તો એ તમને વાત આવશે, અને એમાં બધું જ આવી જશે, ગણિત કે વિજ્ઞાન કે બધું જ, એટલે એવી જાતની આ કથા છે. અને વાત આના રિવ્યુમાં એવું થયું છે કે આ પુસ્તક સાયકોલોજીકલ સ્ટડી માટે પણ આને ઉપયોગમાં લેવું જોઈએ, કારણ કે એમાં એવી વાત છે કે એટલા બધા આઘાત સહન કર્યા પછી પણ વારિસ દીદી આગળ વધ્યા છે. તો અત્યારે મને યાદ આવે છે, જયારે હું નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આ પુસ્તક વિશે લગભગ 2015માં બોલવા ગઈ હતી ત્યારે, તો જો હું શરૂ કરું એ પેલા એક નાનકડી દીકરી લગભગ 13 વર્ષની હશે, એનું નામ ફાતિમા રંગરેજ, મને નામ પણ યાદ છે, એને આવીને કહ્યું કે મેડમ હું કઈક, મારે કેવું છે 2 મિનિટ. મેં કીધું સારું, ઓકે ને. તો એને કહ્યું કે એની ભાષામાં છે કે મારી એક બેનપણી હતી ને, તો એને મને એવું કહ્યું કે મારે તો મરી જવું છે, હું તો સુસાઇડ કરવાની.
એટલે એમ કે મેં એને પૂછ્યું કે શું થયું, તો એને એનું રીઝન કયું હશે, તો કે તું ઉભી રહે, તું એક કામ કર, એક ચોપડી વાંચ. એટલે એ ચોપડી એને બતાવી, આ એટલે આ છે ને, આ એ આનું છે, વારિસ દીરીનું ભાવાનુવાદ છે, બહુ જ ટૂંકમાં છે. ને બહુ બધી 101 ઉપર વાર વંચાય છે, એટલે એની દશા આવી થઈ છે, પણ સાચી દિશામાં વંચાય છે. એટલે આવી ચોપડી 10 રૂપિયાની કિંમત છે, ઓએસિસ પ્રકાશનની છે, ક્ષમા કટારિયા એનો ભાવાનુવાદ કર્યો છે. ને આટલી આટલી નાની, એટલે એના અંશ જ કહી શકાય આટલી નાની. તો એ દીકરીએ એવું કહ્યું એની બેનપણીને કે તું આ વાંચ અને પછી મને કે, તો નહીં તો હું તને મરી જાઉં, હું જ તને માલ લખા. એટલે એની રીતે એને આવી રીતે કહ્યું. તો પછી એવું થયું કે પેલી દીકરીએ જે સુસાઇડ કરવા માંગતી એને આ વાંચી ચોપડી, અને પછી એને તરત કહ્યું કે મારે હવે મરવું નથી. તો કે કેમ ભાઈ, તારે મરવું હતું ને? તો એમ કે ના, આમાં મેં વાંચ્યું વારિસ જયારે નાની હતી ત્યારથી જ એટલી બધી તકલીફ એને પડી, એટલું દુઃખ પડ્યું, તે છતાં પણ આગળ આવી, તો મારી તો આમાં મને આટલું બધું દુઃખ કઈ છે જ નહીં. તો આટલી નાની છોકરી, 13 વર્ષની દીકરી જયારે આવી રહી આવું કહે, કે પછી અમે લોકો બે જણાએ શું કર્યું ખબર છે? 10 રૂપિયા કિંમત છે આ પુસ્તકની, એટલે એ લોકોએ પોકેટ મની માંથી આવી ઘણી બધી પુસ્તિકાઓ ખરીદી અને બધાને વહેંચી. એટલે આ એક ઉદાહરણ એવું થાય છે કે પુસ્તક દ્વારા કોઈના જીવ પણ બચી જાય છે. આ તો નાની નાની છોકરીઓની વાત છે, નિર્ણય તો આવીને રૂબરૂ અમને વાત કરી ત્યાં લાઇબ્રેરીમાં. અને આ વાત ક્યાં સુધી પહોંચી તમને ખ્યાલ છે? સુરતના રાહુલ અધ્વર્યુ કરીને છે એક ભાઈ, એ કઈ કામ અંગે ક્યાં ગયા હતા, નાઇજીરિયા, ના નાઇરોબી ગયા હતા. તો ત્યાં એમણે કે હોટેલમાં એવું સાંભળ્યું કે વારિસ દીરીનું લેક્ચર છે. તો એવો કે જલ્દી જલ્દી હું જઈને દોડતો સાંભળવા ગયો, અને એવો ત્યારે નવસારીમાં આ ચાલતું હતું મારું લેક્ચર, ત્યારે એવો ત્યાં હાજર હતા, એટલે એમને આ વાત ખબર હતી. તેમણે વારિસ દીરીને જઈને કહ્યું કે આવી ઘટના બની હતી, ને તમારા પુસ્તકથી, તમારા જીવન ચરિત્રથી એક બાળકી આવી રીતે બચી ગઈ કે જે સુસાઇડ કરવા માંગતી હતી, ને એ ખૂબ ખુશ થયા અને એમણે આનંદ વ્યક્ત કર્યો. એટલે આ વાત ક્યાં સુધી પહોંચી છે, એટલે મેં આનો સંદર્ભ હતો વારિસ દીરીનો, એટલે મેં આ વાત કરી. તો રણમાં ખીલ્યું પારિજાત, એ અમે એના પરથી નાટક કર્યું છે, નરેશભાઈ એના વિશે વાત કરી છે. ડેઝર્ટ ફ્લાવર નું વારિસ દીરી, ડેઝર્ટ ફ્લાવર એટલે તો રણનું પુષ્પ, અને વારિસ દીરી, વારિસ નો અર્થ થાય છે રણનું પુષ્પ. એટલે વારિસના મમ્મીએ એનું નામ પાડ્યું હતું, અને જે રણ પ્રદેશમાં તો કેવું સુકું ભટ્ટ હોય, પરંતુ જયારે વરસાદ કોઈ કોઈ વાર આવે અને સરસ મજાના નાના નાના ફૂલ ખીલી નીકળે પીળા કે કેસરી રંગના, તો એને કહેવાય છે વારિસ, એ ફૂલનું નામ, એટલે એનું નામ વારિસ પાડ્યું હતું એને, એવો ઉલ્લેખ કર્યો છે. હવે પુસ્તકમાં એવું છે કે આગળ પાછળ પછી ફ્લેશબેક એવી બધી રીતે, તમે મૂવી જોયું હશે તો મૂવીમાં પણ એવી રીતે જ છે, સીધું નથી, તમને થોડું બતાવશે ને પછી એનું ફ્લેશબેક, એનું બાળપણ કેવી રીતે. પણ હું તમને સરળ વાત કરીશ, કારણ કે અમે નાટકમાં પણ એવી રીતે જ વાત કરી છે. તો આ નાટક તૈયાર થયું જે નરેશભાઈ વાત કરી ને, અમે આ નાટક તૈયાર કર્યું છે, એમાં આ રૂચા કિનારી વાળા નરેશભાઈ ની દીકરી છે. આ એ બીજી વખત એને દિગ્દર્શિકા તરીકે કામ કર્યું, પ્રથમ વખત તો આપણા સમર્થ દિગ્દર્શક નરેશભાઈએ જ દિગ્દર્શન કર્યું હતું. લગભગ અમે 13 જેટલા શોઝ કર્યા, અને પછી રૂચાએ કર્યું ત્યારે પણ અમે 11 જેટલા, આમ તો 5 જ કરવાના હોય ગુજરાત સરકારની સહાયમાંથી, પણ અમે લોકોએ લગભગ 11 જેટલા વિવિધ સ્થળોએ, ભાવનગર, મુંબઈ કે ઘણી બધી જગ્યાએ, જુદા જુદા ગામોમાં જઈને ખાસ અમે આના પ્રયોગો કર્યા, અને વારિસ દીરી વિશે વાતો કરી. અને અમે નાટકની લિબર્ટી લઈને, ડ્રામેટિક લિબર્ટીમાં એવું કરવું પડે કે આ ત્યાંનો પ્રદેશ તો બતાવે નહીં, એટલે અમે કચ્છનો રણ પ્રદેશ અને બીજામાં જે એની સફર છે ફોરેન, ત્યાં અમે મુંબઈ એવી રીતે લઈને નાટ્ય પ્રયોગ કર્યો હતો. અને અમારો હેતુ એવો હતો કે આ કથા લોકો સુધી પહોંચે, અને જે વારિસ દીરી હમણાં જે રુજુતાની વાત કરી ફાઉન્ડેશનની નિહલબેને, કે જે રીતે બાળકીઓની સ્વસ્થતા અંગે, એના સ્વાસ્થ્ય અંગે જે છે, તો વારિસ દીરી પણ હમણાં એ જ કામ કરી રહ્યા છે. તો એ વાત પહોંચે બધા સુધી, અને આપણે કેવું, આપણે ત્યાં જઈ તો શકવાના નથી. અત્યારે પણ વારિસ દીરી એ ફાઉન્ડેશનમાં કામ કરે છે, એવો લગભગ 1965માં જન્મે, એટલે અત્યારે તો કેટલા 57-58 વર્ષના હોય, એટલે તો અત્યારે કેટલું બધું કામ કરતા હોય છે. અને એમનું આ ફાઉન્ડેશન છે એ દરમિયાન આ જ રીતનું કાર્ય થાય છે, અને આપણે આ જ પરિચય આ કાર્યક્રમમાં કરી રહ્યા છે, એટલા માટે ખૂબ આનંદ અનુભવાય છે.
તો હું એમની વાત શરૂ કરું. નાટક તો રૂપાંતર કર્યું એની વાત જુદી છે, પણ આપણે અત્યારે પુસ્તક વિશે વાતો કરવાની છે. તો શરૂઆત કરું કે એમનો જન્મ થયો તો ગલેશિયા, એવો ગલાશિયો, સોમાલિયાનો રણ પ્રદેશ, ઇથોપિયા પાસે આ શહેર આ ગામ આવેલું છે એમાં 1965. એમને 1965 કહ્યું, પણ એમ કહ્યું કે એ પણ મને આશરે ખબર છે, કારણ કે ત્યાં કઈ એવો તારીખ ને એવું નોંધતા નહોતા, પણ લગભગ હું ત્યારે જન્મી હોઈશ. અને એવો કહે છે કે મારું બાળપણ ખૂબ સરસ હતું, એટલે 5 વર્ષની નાની ઉંમર હતી ત્યારે. એટલી ઉંમરમાં પણ એ લોકો 40-50 ઘેટા બકરા ચારવા જતા, એટલે આપણે સમજી લેવાનું કે એ દીકરી કેવી રીતે ત્યાં જંગલમાં કે આવી રીતે રણ પ્રદેશમાં દોડાદોડી કરતી હશે, કે કેટલી તાકાત હશે એનામાં. અને ખાવા પીવામાં તો એવું કહે છે કે ઊંટનું દૂધ એ જ અમારો મુખ્ય ખોરાક તો હોય. અને રખડતી પ્રજા, વણઝારા પ્રજા, ભરવાડ જેવી જ્ઞાતિમાં એનો જન્મ થયો હતો. 12 ભાઈ બહેન હતા. ને મા બાપના જે રીતે ઉલ્લેખ કરે છે એ રસપ્રદ છે કે માં મારી કાળી, કાળી એટલે સીસમ હોય ને આપણે સરસ માર્બલની એમાંથી મૂર્તિ કંડારી હોય એવું એવું એનું રૂપ, ખૂબ સુંદર એના લીસા લીસી લીસી ચામડી. અને મારા પિતા 6 ફૂટની હાઈટ અને મા કરતા ઓછા કાળા, એટલે મા કરતા વધુ હેન્ડસમ, એવું એને ઉલ્લેખ કર્યો છે એના માતા પિતાનો. બસ આવું વણઝારા પરિવાર, ને એક જગ્યાએ સ્થાયી ના હોય, જ્યાં તમને પાણી કે એવું દેખાય કે અહીંયા ખોરાક ઊંટને ચરાવવા માટે હોઈ શકે. ઊંટ એમની મોટી જણસ, બીજા કોઈ એ લોકો પાસે સામગ્રી સાધન ઘર વખરી ના હોય, પણ ઊંટ હોય ને જોઈતા જોઈતા વાસણ કેવું હોય તે ઊંટ પર બધું લાદી દે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યાં જઈને આમ લાગે કે પાણીની વ્યવસ્થા છે તો ત્યાં જઈને એ લોકો સ્થાયી રહે. અને ઊંટ એ લોકોને એક તો જીવન નિર્વાહ માટે, ખાવા પીવા માટે અથવા તો વેચાણ માટે પણ, અને એટલે એ લોકોનો ધંધો પણ એ રીતે થાય, અને વાહન વ્યવહાર તરીકે પણ બધું લઈ જવા લાવવા પણ ઊંટનો જ ઉપયોગ કરે. એટલે ઊંટ એમનું ત્યાં મુખ્ય, આપણે કેવું કામધેનું કહીએ એવી રીતે ત્યાં ઊંટ એટલું બધું ત્યાં લાડેલું એવું કહેવાય, કારણ કે ઊંટની વાત આગળ આવવાની છે એટલા માટે હું કહું છું. એટલે આવી દીકરી જયારે 5 વર્ષની થાય છે, ઓકે, કે અમે લોકો તો જીરાફ ને હાઈરેક્સ ને સસલા જોડે તમે દોડ લગાવતા, કેમ કે મેં સિંહોને પણ જોયા છે કે તડકામાં બેસીને અમારી ચામડી શેકતા હોય, એટલે આવું જીવન એમ. એટલે નેચરલી હિંમતવાન હોય જે દીકરી, પણ જયારે એમને આવા કુરિવાજમાંથી જે પસાર થવાનું થાય છે, અંગ ચેતનના કે સ્ત્રી સુન્નતના, એની વાત મારે કરવી છે. કારણ કે આ જે સફર કથા છે આખી, એ આવી વણઝારા પ્રકારની દીકરીની એક સફર છે કે તે અમેરિકા જેવા દેશની સુપર મોડેલ થાય છે, કે રેવલોન અને લેવિસ જેવી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર આ હોય છે. એટલે આપણને એમ થાય કે આ દીકરી કેવી રીતે સફર કરીને ત્યાં પહોંચી હશે, અને તે પણ આવા કુરિવાજમાંથી પસાર થઈને. તો હવે એની વાત કરું કે ત્યાં એ લોકોમાં લગભગ 5-1 વર્ષની દીકરી થાય ત્યારે એને આવા રિવાજ, કુરિવાજમાંથી પસાર થવાનું હોય છે. એટલે એ લોકો એવું માને છે કે બે પગ વચ્ચે, સ્ત્રીના બે પગ વચ્ચે ગંદી ચીજ છે તેને કાપી કાપી દેવી જોઈએ, પછી જે લગ્નને લાયક કહેવાય તો જ એના લગ્ન થાય, એવી રીતનો એ લોકોનો રિવાજ છે. આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રી માટેનો બનાવેલો એક કુરિવાજ છે. એ લોકોની માન્યતા એવી કે એના માટે સ્ત્રી બે વફા ના થાય, એ એક પર્પઝ હોઈ શકે એ લોકોનો. અને પછી જયારે આ વારિસ 5 વર્ષની થાય છે ત્યારે એની માં એને કહે છે આગલે દિવસે કે તું પાણી અને દૂધ એવું ના પીશ, અને એને ઊંઘાડે છે. બીજે દિવસે એને સરસ રીતે તૈયાર કરે છે અને એને લઈ જાય છે. તો એ કહે છે મને તો ખબર નહોતી, એટલે હું પણ, એટલે એને એમ ખુશી થાય છે. એની બેન કહે છે કે હવે તું સ્ત્રી થવાની અને હવે તારા લગ્ન થશે. એટલે પેલી તો બિચારી ખુશી ખુશી નવું કપડું પહેરીને કામળો ઓઢીને એની માની પાછળ પાછળ જાય છે. હવે ત્યાં જેવું પહોંચે છે તેવું એક ખડક જેવું હોય છે, અંધારું હોય છે, મોર્નિંગ સવાર થવાની હોય છે ત્યારે. તો એક જીપ્સી ઓરત, એક જાળી આમાં છે તો આપી છે, એનું વર્ણન આપ્યું છે કે અગલી દેખાતી અને ગંદી જાળી એવી સ્ત્રી, જોઈને પણ તમને ચિતરી ચડે એવી. તો એને ત્યાં ઓર્ડર કરે છે કે ત્યાં એક ખડક જેવું હોય કે એના પર તું બેસ. એટલે એ બેસે છે, એની માં એની પાછળ બેસે છે અને એને એનું માથું એના છાતીમાં લઈ લે છે માં, અને એના બંને પગ એ દીકરીની વારિસની ફરતે વીટી વીટી દે છે. અને પછી પેલી જે જીપ્સી ઓરત છે તે એનું કાર્ય કર્યા કરે છે, એના થેલામાંથી બ્લેડ કાઢે છે. બ્લેડ એટલે પહેલાના વખતના પેલી પતરી જે બ્લેડ વપરાતી હતી ને એના તોડેલી, એટલે પતરીનો અડધો ભાગ,
ને એના પર કોઈ જે આગળ જેનું કર્યું હશે ને એનું બ્લડ પણ લાગેલું છે, તો એના પર થૂકે છે. આખું આમ ચિત્ર આમાં બતાવ્યું છે. ને અમે લોકોએ પણ નાટકમાં એ સીન બહુ ઝઘડો હતો, છતાં પણ નરેશભાઈ બહુ કુનેથી એને ભજ્યો હતો કે તમને જુગુપ્સા પણ ના થાય અને તમને સંવેદના એના માટે જાગે એ રીતે આ સીન ભજવાયો હતો. એટલે પેલી બ્લેડ પર થૂકે છે અને પછી એના પેલા કુર્તાથી આમ આમ લૂછે છે અને પછી પેલી તૈયાર થાય છે. અને આટલું જોયું પછી એને કહે છે કે આંખો, એમ કે મારી માએ મારી આંખો બંધ કરી દીધી એટલે મારી આંખ આગળ અંધાર પટ છવાઈ ગયો. અને પછી જયારે બે પગની વચ્ચે ક્લાઇટોરિસ સ્ટેક આપે છે ત્યારે એને એ કહે છે કે મને મારા મસલ્સ કપાતા હોય એ મને અવાજ આવે છે. આટલી નાની દીકરી હવે એ વખતે કેવું વાતાવરણ હશે ને કેવી સંવેદના જાગી ઉઠે ને પેલી દીકરીને કેવું થયું હશે. એટલે કે એ ચામડી એને તો બસ કાપી નાખી. અને પછી હું મને એમ થયું કે મેં ભગવાનને પ્રાર્થના કરી કે આ શું થઈ રહ્યું છે, જે થાય તે જલ્દી થાય. એટલે એની માએ એને કાનમાં કહ્યું કે તું દીકરી થઈને રહેજે તો જલ્દી બધું પતી જશે. ને એના મોઢામાં એક મૂળિયા જેવું કશુંક મૂકે છે એટલે એનો અવાજ નહીં નીકળે બહાર એવી રીતે દાંતની વચ્ચે બે એક મૂળિયું મૂકી દે છે. અને એને કહ્યું કે આ ક્રિયા થાય ને બસ આ ખબર નહીં ભગવાનને પ્રાર્થના કરી કે આને કરતા તો મરી જવું સારું. એટલું બધું દર્દ એને થયું કે જો તમે વિધાઉટ એનેસ્થેસિયા કે કોઈ બી જાતની અનહાઇજેનિક રીતે પાછી બિલકુલ કશું કઈ ત્યાં નહીં ને આવી રીતે બ્લેડ લઈને, તે બી મેં ઉલ્લેખ કર્યો એવી રીતે આગળ જે રીતની ગંદી હતી બ્લેડ એ જ રીતે એની આ ચામડી ક્લાઇટોરિસ આખા એના કાપી નાખે છે. અને પછી એને કહ્યું કે તારે તો હું એક બેભાન સુન્ન થઈ ગઈ હતી કારણ કે આટલું બધું લોહી આટલું બધું વહી જાય. ને પછી જયારે મારી આંખ ખુલી ત્યારે એટલે ત્યારે જે ક્રિયા થઈ ગઈ હશે પેલું કપાઈ ગયું હશે, તો એમ કે ચામડીના ટુકડા મારા એક જગ્યાએ સુકાતા હતા. અને વેલા કે દોરો લઈને પેલી સ્ત્રી બાવળના કાંટા જેવા કાંટા હોય એનાથી ચામડીમાં કાણા પાડતી હતી અને સામસામે ટાંકા લઈને સીવતી હતી એનાથી જાડો દોરો અથવા તો કઈ વેલા હોય કે એવી રીતે. ને ઉલ્લેખ તો એવો છે ને વારિસ દીદી જયારે મળ્યા હતા રાહુલભાઈ ને ત્યારે પણ વાત કરી હતી કે પુસ્તકમાં નથી એવું ઘણું બધું છે. એટલે આ બ્લેડથી કર્યું તો ઘણી વાર પથરાથી કે ધારદાર ચપ્પુથી કાતરથી કે ઇવન દાંતથી પણ આવી રીતે આ ભાગ અંગછેદન કરવામાં આવે છે જે ખૂબ ક્રૂર છે, અમાનુષી છે. ને એમ કહી શકાય કે બસ આપણાથી તો સહન, આ વાત કરતા આપણાથી બોલવામાં તકલીફ પડે છે તો એને તો સહન કર્યું હોય ને. હવે એક વારિસ ને એને કહ્યું કે એવી હજારો લાખો કરોડ સુધીનો આંકડો છે આ દીકરીઓએ, કારણ કે એ લોકોએ કમ્પલસરી આ પ્રોસિજરમાંથી આ રિવાજમાંથી કે આ કુરિવાજમાંથી પસાર થવાનું હોય જ છે, હોય હોય ને હોય પછી જ એના લગ્ન થાય. ને અપરણિત સ્ત્રી રહી શકતી નથી, પરણવું જ પડે ને એના માટે આ ક્રિયા કરવી જ પડે. તો આ કેટલું બધું તમને આમ સાંભળીને પણ કેવું થાય ને એમ કે જયારે મારી આંખ ખુલી ત્યારે કોઈ પશુની કતલ થઈ હોય એટલું બધું એક બાજુ લોહી વહી રહ્યું હતું. એને પોતાની જાતે જ જોયું કે આ મારું જ લોહી છે. ને મને સાથળથી પગ સુધી કપડાથી લપેટવામાં આવી. હવે આટલું બધું ક્રૂર રીતે જે એના પર ક્રિયા થઈ છે કોઈ પણ જાતના એનેસ્થેસિયા વગર આવી કન્ડિશનમાં અનહાઇજેનિક રીતે, તો પણ એને પાછું ઘરે નથી જવાનું. એને રેતીમાં જ આવી દશામાં એક ઝૂંપડી જેવું કઈ બનાવ્યું હોય છે ત્યાં જ એ અને એની માં અને એની બેન પેલી જીપ્સી ઔરત તો જતી રહી એનું કામ કરીને. ને મોહ માંગ્યા જેટલા બી પૈસા એને વધારે વધારે આ તો બોલી બોલાય એટલા બધા પૈસા એને લઈને જેમ દીકરીની ઉંમર મોટી તેમ પૈસા વધારે જાય એમ. એટલે પછી એ લોકો વધારે નાનામાં નાની દીકરીને આ ક્રિયા કરાવતા થયા. અને પછી એને તો રેતીમાં સુઈ રહેવાનું કઈ ઝૂંપડી ત્યાં તો એને કહ્યું કે ગરમ ગરમ હવાની લહેરખી મારા મોઢા પરથી પસાર થઈ ગઈ એની પણ કઈ અસર નહીં થઈ કારણ કે પેલું દુઃખ એટલું બધું હતું. પણ કે મેં એવું માન્યું કે મારી માં આ કરાવવા તૈયાર થઈ છે એટલે મારા માટે કઈ આ સારું જ હશે તો જ મારી માં તૈયાર થઈ છે એમ એને એવી શ્રદ્ધા હતી. અને એ ત્યાં રહી તો જ્યાં સુધી સારી એટલે 15 દિવસ મહિનો ગમે ત્યારે સારી થાય. ને એને કહ્યું કે હું બચી ગઈ એક ચમત્કાર હતો. આવી રીતે જે જે દીકરીઓ બચી જાય છે ચમત્કારિક જ કહેવાય કારણ કે વધુ પડતું લોહી વહી જવાથી કે આઘાતથી કે પછી ઇન્ફેક્શન થવાથી દીકરીઓ ઘણી બધી દીકરીઓ મરી જતી હોય છે આમાં જીવ ગુમાવી દેતી હોય છે છતાં પણ આ ક્રિયા એ લોકો કરાવે છે. અને એણે કહ્યું કે મારી મા મને 15 દિવસ સુધી તો આવી રીતે ખાવાનું આપવા આવતી, એક બે વાર પાણી આપવા આવતી, ખાવાનું આપવા આવતી અને મારે ત્યાં જ પડી રહેવાનું હતું. અને આ ક્રિયા થઈ ગઈ પછી લગભગ કલાક થયો અને મારે બાથરૂમ જવું હતું તો મેં મારી બેનને બૂમ પાડી તો કેટલી વખત એને સાંભળી. અને પછી એને કહ્યું કે તારે રેતીમાં દૂર મને કાણું બતાવ્યું ને એ કેવી રીતે એમ જે બાંધેલું હતું એને સાથળથી પગ સુધી કપડું
એટલે આમ ફરતી ફરતી રોલ થતી 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 ત્યાં કાણા પાસે ગઈ ને એને કહ્યું કે જેટલું મને પહેલામાં દુઃખ નહોતું થયું તેટલું મને પહેલી વાર જયારે પૈસા પહેલું ટીપું પડ્યું ત્યારે એસિડ જેવી લાગી એને એવું કહ્યું. કારણ કે એ લોકો જે ક્લાઇટોરિસ કટ કરીને જયારે સીવે છે ત્યારે એમાં શબ્દ વપરાય છે દિવાસળીનું મથોડું હોય એટલી જ ખાલી જગ્યા રાખે છે, બાકીની બધી જગ્યા સીવી દેતા હોય છે. એટલે યુરિન પાસ કરતા તમને એને પછી મોટી થઈ પછીની પછી પણ વાત કરી છે કે એક વખત યુરિન તમે કરવા જાઓ 10 મિનિટ ઓછામાં ઓછી 10 મિનિટ થાય, કારણ કે ડ્રોપ 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 એવી રીતે થાય તો આટલું બધું અઘરું એ લોકો માટે થઈ જાય છે. એટલે બાથરૂમ જતી વખતે કે પીરિયડ વખતે અમને ખૂબ જ દુઃખ સહન કરવું પડે એવી આટલી બધી એ લોકોની વ્યથા છે ને આ તો જીવનભરની વ્યથા છે. એટલે આપણને એમ થાય કે સ્ત્રી જીવન બીજું કઈ જે ભગવાને ઓરિજિનલ ઉપર આપ્યું છે એ તો રહેવા દો, તમે એને બીજું કઈ ના કરો, પણ જે રીતે આ ઉપરથી તમે આવ્યા છો મોકલ્યા છો તમારે જન્મ લીધો છે સ્ત્રી તરીકે તો પણ એ બસ આવી રીતે ક્રૂર રીતે ઘાતકી રીતે આપણે તો આપણને તો એમ એક લખલકો પસાર થઈ જાય, બોલવામાં બી તકલીફ થાય. આવી રીતે આ ક્રિયા કરવામાં આવે છે અને પછી કહે છે કે હું નસીબદાર હતી બચી ગઈ અને એને વચ્ચે ઇન્ફેક્શન થયું પણ હતું પણ એ સાજી થઈ ગઈ અને પછી ઘરે આવી ગઈ ને પછી એની માં ને બધા કેવા લાગ્યા કે તું બહુ નસીબદાર છે, કારણ કે એની બેને આમાં જીવ ગુમાવ્યો હતો, બે બહેનોએ. એવી રીતે ઘણી બધી દીકરીઓ આમાં જીવ ગુમાવી દેતી હોય છે. અને પછી પાછી એ સૌથી 12 જે ભાઈ બહેન હતા એમાં સૌથી એક્ટિવ અને શાર્પ દીકરી હતી, એટલે ઘણું બધું ઘરનો જે બહાર કામકાજ એ જ બધું કરતી હતી, પેલું ચરાવા જવાનું કે બાકીનું જે બધું કામ કરવાનું એ કે વારિસ એમ કે છે કે હું જે બધું કરતી હતી ને આમ આમ કરતા એનું જીવન સરસ રીતે પાછું થવા માંડ્યું ને હવે એ લગ્ન માટે લાયક થઈ ગઈ કે એને આ ક્રિયા કરાવી એટલે એવું કહેવાય કે હવે લગ્ન કરી શકાય. અને પછી લગભગ 13 વર્ષની થઈ ત્યારની વાત કરું, કારણ કે બધી વાત અત્યારે આખું બુક ની વાત નહીં થઈ શકશે. એટલે 13 વર્ષની થઈ લગભગ ત્યારે એના પિતાજી એવું કહ્યું કે એને બોલાવી, આમ તો બહુ રૂડલી વાત કરતા હોય પણ એને બોલાવી ખોળામાં બેસાડી ને પછી એને કહ્યું કે ચાલ તું હવે જતી રહેશે ને તો અમને બહુ તકલીફ પડશે તો અમને બહુ જ યાદ આવશે. ત્યારે એ દીકરીએ કહ્યું કે હું મારી બેન ગઈ તેવી તો હું જવાની નથી, હું અહીંયા જ રહેવાની છું, તમને શું તકલીફ પડશે. તો એમ કે ના મેં તારું નક્કી કરી દીધું છે. હવે 13 વર્ષની દીકરી તો એને જોયું તો સામેથી કોઈ આવતો તો લગભગ 60-એક વર્ષની ઉંમર, એના દાંત પણ પડી ગયેલા, વ્હાઈટ દાઢી એની લાંબી ને ખાંસતો ખાંસતો એક વૃદ્ધ 60 વર્ષનો એ આવતો હતો ત્યાં ને એને જોયું ને પછી એને એ ડરી ના જાય એટલે એના પિતા એને અંદર મોકલી દીધી અને પછી પેલા જે આવ્યા હતા એની સાથે વાત કરી. બસ એ જ કારણ કે એના બદલામાં વારિસ સાથે લગ્ન કરવા માટે પેલા 5 ઊંટ સામેથી એને આપતો હતો. એટલે મેં તમને કહ્યું ને કે એ લોકોની ચણસ કહેવાય કે આ જ કહેવાય કે તો એના બદલામાં આ વારિસના ત્યાં લગ્ન નક્કી કરવા માટે એના પિતાજી તૈયાર થયા હતા. તો એને કહ્યું કે ના હું તે વખતે આમ તો બધું સાંભળતી હતી, હંમેશા બહુ ડહી દીકરી થઈને રહેતી હતી પણ ત્યારે હું ઉદ્ધત થઈ ગઈ અને સહમી થઈ ગઈ ને મેં બળો કર્યો કે ના હું આની સાથે લગ્ન નહીં કરું. પણ એના એની માતાએ કહ્યું કે નહીં ચાલશે, જેમ તારા પિતાજી કહે છે એ રીતે કરવું જ પડશે. અને પછી એ નક્કી કરે છે કે મારે આમાંથી કઈ રીતે બહાર નીકળવું અને ત્યારે એવું થાય છે કે માતાની સહાયથી માતાને કહીને એ મધરાતે નીકળી જાય છે. એ લોકોની એવું છે કે ઝૂંપડી હોય લગભગ 2 મીટર વ્યાસ જેટલી નાનકડી ઝૂંપડી, આમ સુવાનું તો બહાર ચટાઈ પાથરી ન હોય એટલે બધા લાઇનસર ઊંઘે અને નાખે એના એના પિતાજી ઊંઘે પેલા એક રક્ષક તરીકે. તો એને માતાને કહીને અધરાતે રણમાં, હવે રણ પ્રદેશ એવું કે ક્યાં જવું કે કેવી રીતે જવું, હવે આવી દીકરીને આટલી 13-એક વર્ષની દીકરીને ભાગી જવું એ કઈ નાની સૂની વાત થોડી છે, કારણ કે પોતાની પાસે કઈ છે પણ નહીં, પણ કશું પણ લીધા વગર માની રજાથી એ માને કહી દે છે કે મને તું ભૂલી નહીં જતી હું જાઉં છું. તને માં કહે છે કે મારી પાસે આપવા જેવું કઈ જ નથી મારી પાસે, તે કઈ વાંધો નહીં. માં પાસે જે સ્કાર્ફ હોય એક બાંધીને જાય છે બિચારી, જોઈ છે તો પાણી પણ નથી લઈ જતી, ત્યાં તો પાણી પણ દૂરથી લાવવું પડતું હોય છે. એમ જ કશું જ લીધા વગર માથે ખાલી માનો સ્કાર્ફ બાંધીને પેલો ટુકડો બાંધીને જાય છે રણમાંથી. હવે રાતે વર્ણન કરે છે કે રાતે એક તો કાળી અમાસની રાત, હું પણ કાળી રણ પણ કાળું, ક્યાં કેવી રીતે શું જવાનું કશી જ ખબર નથી અને એ ચાલવા માંડી છે. અને માએ પણ કહ્યું કે સારું જા, આ બે એક જ રસ્તો, બે જ માંથી એક જ રસ્તો હોય કે આ લગ્ન કરવા પડે અથવા તો ભાગી જવું પડે નહીં તો કશું જ ના થાય. અને એ ચાલવા માંડે છે ક્યાં સુધી દોડાદોડી કરીને, એમ કે હું દોડતી જ રહી દોડતી જ રહી. આમ તો એને રણમાં એ લોકો થોડા ટેવાયેલા હોય કે અંધારામાં કેવી રીતે જવાય,
એટલે આગળ જાય છે, પછી એને થોડી હોશ થઈ કે ચાલો હવે હું ચાલી શકીશ, સવારનું થોડું એમ કે મળસ્કું થવા માંડ્યું, એટલે થોડા એના પગ બી એ થયા એટલે કે હું ચાલુ છું. પણ પછી એને કઈ અવાજ સંભળાયો તો એને જોયું કે આ કઈ જાણીતા પગલાનો અવાજ છે. તો એને જોયું તો એના એના પિતા પાછળ આવતા હતા, ને એને જે પગલા એના દીકરીના પગલામાં પગલા મૂકીને તે ક્યાં ગઈ છે શોધતા શોધતા, એ લોકોને ખબર હોય કે સવાર પડ્યા થોડું અજવાળું થયું તો એની પાછળ આવતા હતા. ને પછી વર્ણન કર્યું છે તો આપણને આમ લાગે કે ચિત્રાત્મક કેવું લાગે કે દ્રશ્ય દેખાય કે આવી ટેકરી હતી બધી રેતીની, એટલે એક પર હું ચડતી હતી ને ઉતરતી હતી ત્યારે મારા પિતાજી આમ ચડતા હતા ને ઉતરતી હતી ને ચડતા હતા, એટલે એવી રીતે ને એમ કે અમે જાણે પેલા રેતીના મોજા પર સવાર હોઈએ એવી રીતે અમે લોકો જતા. ને ક્યાં સુધી એના બાપે એની પાછળ દોડતા રહ્યા હાથમાં પેલી લાકડી લઈને કે આવે તો એને બસ જે રીતે એને કરતા હોય કે બસ એને ધીબેડી કાઢું એવી રીતે. તો પેલી તો એકદમ દોડતી રહી દોડતી જ રહી ને આખરે પેલું એનું લોહી એકદમ ઉગતું લોહી ને એટલે વધારે દોડી. પેલા એના પિતાજી થાકી ગયા કઈ કે ખબર ની ઠોકર વાગી કે કઈ પડી ગયા, ને પછી એમને લાગ્યું કે હવે નહીં પકડાશે એટલે પાછા જતા રહ્યા એવી રીતે બોલીને કે હવે ક્યાં જવાની છે, આવશે જ ને રણમાં જઈ જઈને ક્યાં જશે. પણ પેલી વારિસ તો દોડા જ માંડી, એવું વચ્ચેનું આપણે થોડું જોવા દે એવું એક નહીં કેટલા બધા દિવસો સુધી સતત દોડી સતત દોડી, કારણ કે કઈ રસ્તો જ મળતો જ્યાં જોયો ત્યાં રણ સિવાય અપાટ રણ સિવાય કશું જ નહોતું. ને રસ્તે ખાવા પીવામાં પેલા ક્યાંક કઈ વનસ્પતિ દેખાય તો એના પાન કે એવી રીતે એના પર એ જીવી. અને પછી એકવાર થાકીને ઝાડ નીચે ઊંઘી ગઈ, રાતે ઊંઘી જતી કારણ કે સાપ કે એવું પર પગ મુકાઈ જાય એને ખબર હોય એ લોકો રણમાં રહેતા હોય કે કેવી રીતે ત્યાં આપણે વર્તવું, એટલે એ ઊંઘી જાય છે. અને એમ કે હું એકદમ ઘેરી ઊંઘમાં પડી ગઈ હતી, એક ઠૂઠા જેવું ઝાડ હતું એની ને ત્યાં કઈ ઝાડ બી ઘટાદાર થોડા હોય એટલે ઊંઘી ગઈ. ને પછી એને એવો અહેસાસ થયો કે જાણે મારી ઊંઘ થોડી પૂરી થઈ કે મને કોઈ ગંદી વાસ મારા મોઢા આગળ, કોઈનો શ્વાસ એવો મને કઈ લાગ્યો કે કોઈનો શ્વાસ છે મારા મોઢા નજીક એમ, અને કઈ ગંદી સ્મેલ છે. તેણે આંખ ખોલી ને આંખ ખોલતાની સાથે જ એકદમ ડરી ગઈ, કારણ કે એના એકદમ ડિસ્ટન્સ એકદમ નજીક, એક ફૂટ પણ દૂર નહીં એટલો નજીક એક સિંહ વિકરાળ સિંહ એની સામે ઉભો હતો. ને એને ખસવા પ્રયત્ન કર્યો કારણ કે એ તો બહુ ચપળ હતી, પણ કે મારા પગ અને આટલી દીકરી એના પગ લોહી લુવાણ થઈ ગયા હતા, ખુલ્લા પગે આટલી બધી ખાધા પીધા વગર આટલી દોડતી રહી હોય તો એ કેવી રીતે ઊભી થઈ શકે એમ, કે મારામાં એટલી તાકાત તો નહોતી કે હું ઊભી થાઉં એમ. તો સામે પેલા સિંહ ઊભો હતો વિકરાળ. ને પછી એનું આમાં વર્ણન પણ સરસ છે કે લગભગ ચાર પાંચ ત્યારે એ લોકોની યંગ ચાર પાંચ છ વર્ષ હોય ને તો એ યંગ ત્યારે સિંહ હોય, તેની પેલી જે કેશવાળી બધાને એનો વખાણ કર્યા છે કે એની એકદમ ગોલ્ડન ગોલ્ડન કલરનો હતો ને એની મધ જેવી આંખ મને એકદમ સ્ટેર મને જોઈ રહી હતી મારી સામે ધારી ધારીને. તો એને થયું કે હવે શું કરવું, હવે એને થયું કે મારા પગ કામ નથી કરતા ઉભા થવાતું નથી, એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે હવે ચાલો. ને ત્યારે પણ આપણે જયારે એની પોઝિટિવિટી જોઈ છે કે એ કઈ રીતે આગળ વધી, તો આ જ એનો ભાવ જયારે એના મનમાં આવ્યો છે કે મારાથી કઈ થશે ને હવે આ મને ખાઈ જશે, તો ભગવાન તું હવે જલ્દી કર, હું બીજું કઈ જીવનમાં નહીં કરી શકીશ પણ કોઈનો એક દિવસ એક ટંકનું ભોજન તો બનીશ એમ. એટલે આ એની વિચારધારા કેવી છે કે હું કોઈનું ભોજન બનીશ એક ટંક માટે કોઈના પેટમાં જઈશ એમ. એટલે એને આંખ બંધ કરી દીધી અને ભગવાને મનોમન પ્રાર્થના કરી કે હવે એને કે જલ્દી કે મને ખાઈ જાય કે મારાથી બીજું કઈ પણ થાય એવું નથી. તો એને આંખ બંધ કરીને પછી થોડી વાર એને ધીરે ધીરે ખોલી તો પેલા બરાબર એની આંખોમાં જોતો હતો અને કઈ પણ હાવભાવ નહોતો. ને પછી એને જાણે મનોમન સિંહને પ્રાર્થના કરી કે તું ભાઈ મને જલ્દી ખાઈ જા હવે. તો એને થોડી વાર આમ તેમ જોયું, એની પૂંછડી હલાવી અને પછી એની જીભ આમ હોઠ પર ફેરવી જાણે તૈયારી કરતો એને ખાવા માટે. એટલે પછી એને થયું કે હા ભગવાને બી વાત સાંભળી લીધી ને હવે આ મને બસ આ તરાપ મારે એટલી વાર, એટલે એને આંખ બંધ કરી દીધી અને રાહ જોઈ તો પણ થોડી સેકન્ડ ગઈ મિનિટ ગઈ પણ પેલો ત્યાં કઈ થયું નહીં, એટલે એને આંખ ખોલીને જોયું. તો ફરીથી એને સિંહે એની આંખમાં જોયું અને પછી ખબર નહીં શું થયું એટલે દિશા ફેરવીને જતો રહ્યો, શું થયું એ નહીં ખબર પણ એ જતો રહ્યો. ત્યારે એ બહુ સરસ આમાં વાક્ય કહે છે કે મારા જેવો તુચ્છ હાડ માસનો આવો કે જેમાં માઉસ પણ નથી હડકા પણ નથી કશું નથી એ જીવ એને ખાવા યોગ્ય પણ નહીં લાગ્યો હોય એમ. એટલે કેવી સરસ રીતે એને લખ્યું છે કે કદાચ એને એવું થયું હોય કે આમાં શું ખાવાનું એમ, એટલે એ જતો રહ્યો. પણ
તે વખતે એવો એક ચમત્કાર જેવું થાય છે કે એનામાં એકદમ પાવર આવી જાય, જેના હાથ પગ એકદમ ચાલતા નહોતા, થાક હતો, પણ એને એમ થયું કે આ ભગવાને કઈ સારા માટે મને આ બચાવી છે, એમ કે આ સર્જાયું છે, હું બચી ગઈ, સિંહ જતો રહે આવું થાય જ નહીં, પણ હવે મારે કઈ કામ કરવા માટે હું આ દુનિયામાં આવી છું, કઈ એમને મારી અહીંયા આગમન નથી એટલે મારે કશુંક કરવાનું છે, તો ભગવાન હવે તું જ મને રસ્તો બતાવ. અને એકદમ ઊભી થઈ જશે, આ વાત તો છે લગભગ 5-1 મિનિટ પહેલા ની કે જયારે એનાથી હલાતું પણ નહોતું ને પછી હવે એને એકદમ પાવર આવી જાય છે, ઊભી થઈ જાય છે, ને પછી એ કહે છે કે હવે તું ભગવાન મને રસ્તો દેખાડ, મને કઈ બાજુ જવું, કારણ કે રણ ચોપાસ એક જ સરખું હોય છે, એ અધર જ ચાલ્યા કરતી, અને એને એકચુઅલી મોગાદીશુ જવું હતું, મોગાદીશુ એટલે ત્યાં એના માસી રહેતા હતા, અને એવી ખબર હતી કે એની બેન જે ઘરે હતી બીજી એક બેન પણ જતી રહેલી, એ અમન કરીને બેન હતી એ પણ ત્યાં હતી, એટલે એને મોગાદીશુ જવા વિચાર હતો કે હું ત્યાં જાઉં, એટલે પણ એને દિશા રસ્તો ખબર હોવી જોઈએ ને કેવી રીતે ચાલતી ચાલતી પણ ક્યાં જાય, દોડી હતી આટલા દિવસો સુધી, એટલે પછી એને આમ જ ભગવાનને પ્રાર્થના કરીને એને જે તરફની દિશા એને દેખાઈ, એને થયું કે હું આ દિશામાં જાઉં, કદાચ ભગવાને જ માર્ગ ચીંધ્યો લાગે છે, અને એ દોડા માંડે છે, એમાં ભરપૂર તાકાત આવી જાય છે ને એક શ્રદ્ધા આવી જાય છે કે મારે આ દુનિયામાં આ જીવનમાં મારે કશું કામ કરવાનું છે ને હું એના માટે જ જીવતી રહી છું, એવી એને ખાતરી થઈ જાય છે અને દોડા માંડે છે. પછીની પણ વચ્ચે વાત છે, પણ બીજી જે રસપડ એવી વાત કહું કે ને ભૂખ તો એની હજુ ભૂખ ને તરસ તો હજુ મટી જ નથી, ત્યાં એક બહુ જ દોડે છે ને 2-3 દિવસ જાય છે, પછી એને કઈક દૂરથી ઊંટ જેવું દેખાય છે કે ઘણા બધા ઊંટ ત્યાં ચરી રહ્યા છે, અને એના પગમાં ગતિ આવી જાય છે ને પછી એકદમ ભાગે છે, અને ત્યાં જોય છે તો ત્યાં એનો કોઈ રખેવાળ હોય છે તે બી લાકડી લઈને ફરતો હોય છે, પણ એ દોડીને એનામાં તો પેલી પગમાં તાકાત આવી છે ને જલ્દી ઉતરી હોય એના આંચળ પર બાજી પડે છે ને દૂધ પીવા માંડે છે સીધી આંચળ પર, એટલે દૂરથી પેલો જોય છે જે ઊંટનો રખેવાળ હોય કે એનો માલિક હોય તે, એટલે લાકડી લઈને દોડે છે, અને કહ્યું કે પેલો એકદમ નજીક આવી ગયો ત્યાં સુધી મેં દૂધ પીધા કર્યું ભલે મને મારે, પણ મારી તરસ છીપાય છે ને જયારે ભૂખા તમે આટલા બધા આટલા દિવસના ભૂખા તરસા હો, અને ઊંટનું દૂધ અને એ લોકોનું ઊંટનું દૂધ એટલે એ લોકોનો મુખ્ય ખોરાક, તો એ ઊંટના આંચળ સાથે જ એકદમ ત્યાંથી દૂધ પી લે છે, અને પેલો આવીને એકદમ નજીક ને એમ કે મેં એની લાકડી દંડો પકડી રાખ્યો અને છતાં મેં પીધું દૂધ, એમ એટલું સરસ વર્ણન છે પુસ્તકમાં, અને પછી એ ભાગે છે ને પેલો બહુ જ પેલો ગાળ આપે છે કે જે પણ ખીજવાય છે કે કઈ નહીં જે પણ આવે, પણ એમ કે હવે મારામાં નવું જોમ આવી ગયું, શક્તિ આવી ગઈ, એનર્જી આવી ગઈ કે મેં દૂધ પીધું, અને પછી પાછી ભાગે છે, હજુ પણ એની આગળ જતા જતા વારે લાગે છે, અને પછી એને લાગ્યું કે હા ભગવાને મને સાચી દિશા દેખાડી છે, એટલે એ રસ્તામાં જતા પછી ચહલ પહલ આમ લાગે છે કે દૂર કઈ રસ્તો છે, કારણ કે વાહન વ્યવહાર ના અવાજ આવે છે, એટલે એ ત્યાં જાય છે તો કઈ રસ્તા જેવું એને દેખાય છે કે હા અહીંથી બધા વાહનો પસાર થઈ રહ્યા છે, એટલે પછી એક ટ્રક જેવું જતું હોય છે, પેલા રોડા પથ્થર કપચા બધું ભરીને ત્યાંથી ત્યાં કઈ બાંધકામ થતું હશે, એટલે તો એને ત્યાં જઈને પૂછ્યું, એ સોમાલી ના જ હતા જે ડ્રાઈવર અને જે બાજુમાં બેઠો હતો માણસ થી, એને પૂછ્યું કે ક્યાં જવું છે, એટલે એને ખાલી મોગાદીશુ એવું કહ્યું, એટલે એમ કે હા અમે ત્યાં જ જઈએ છે, એટલે કે તું પાછળ બેસી જાય, એટલે એ તો ચપળતાથી ચડી ગઈ, હવે એટલું સરસ કહે છે કે હું ક્યારેય કોઈ પૈંડા વાળા વેહિકલમાં બેઠી નહોતી ને સીધી હું 4 વ્હીલ વાળી ટ્રકમાં બેઠી, એમ આટા મોટા, એટલે હું એને એને તો થાકેલી હતી સરસ મજાની ઊંઘી ગઈ હતો, ને ટ્રક ચાલવા માંડી, ને પછી એને કઈ ઊંઘમાં એને અનુભવ્યું કે મારી સાથે કોઈ મારી બાજુમાં કોઈ છે, મારા ઉપર કોઈ બેઠું છે, પછી એને ધ્યાનપૂર્વક જોયું તો જે ડ્રાઈવરની સાથે બીજો માણસ હતો એનું પણ વર્ણન છે કે દાંત નહોતા, પેલા તમાકુ વાળા ગંદા દાંત હતા, વાળ નહોતા, એને એકદમ અગલી દેખાતો હતો ચહેરો, એવો માણસ મારા પર આવી રીતે કઈ નજર બગાડતો હતો કે મારા પર આવી ગયો હતો, ને પેલો એને બહુ જ પ્રેશર કરતો હતો, હવે આ તો એકદમ નાનકડી પાતળી કાયા, ને પેલો તો વજન વાળો ને એવો પેલો માણસ હતો મોટો, 40-45 નો હતો, એટલે કે એને થયું, એને સામનો કરવા ટ્રાય કરી, પણ એને થયું કે હવે મારે કઈ ટ્રીક અજમાવી પડશે, કારણ કે આવા પુરુષનો હું સામનો નહીં કરી શકીશ, એટલે આ કપચાની પેલું ભર્યા હોય છે ને બધા પથરાયું, તો એ કહે છે કે એક્સક્યુઝ મી, મારે જરાક કામ છે, મારે જરા બાથરૂમ જવું છે, બાકી હું મને ગમશે તમારી સાથે, એટલે પેલો ખુશ થઈ ગયો કે હા આટલી સરસ છોકરી, આટલી નાની છોકરી પણ મારામાં રસ ધરાવે છે કે મારામાં માટે રસ જાગ્યો છે, તો આનંદની વાત છે, એટલે એને કહે છે, એટલે પેલી ટ્રકના ખૂણામાં જાય છે, અને પછી ત્યાંથી કઈ નક્કી કરીને આવે છે કે, ને પછી પાછી આવે છે
અને જ્યારે પેલા પેલો પુરુષ એની પાસે આવે છે ત્યારે માથામાં હાથમાં પેલો અણી વાળો પેલો જાડો પથરો લઈ આવ્યો છે ને સીધી કાનના ઉપરના ભાગમાં મારે છે ને કાનની ધર પેલા માણસની નીકળે છે. આપણે આમ આ વાત કહીએ તો એમ લાગે કે આ કઈ કથા સત્ય નથી કે આ કઈ રીતે સામનો, પણ આ બની છે. એમણે એની આખી જીવન કથામાં વાત કરી છે અને પેલો એકદમ ચીસ પાડે છે ત્યારે ડ્રાઈવર સાંભળે છે અને ડ્રાઈવર ઉભો રાખે છે ટ્રક, તો પછી પેલી જેવી ઉભી રાખે તેવી સીધો કૂદકો મારીને ભાગે છે અને પેલા ડ્રાઈવરને થાય છે કે મારા સાથીદારને એને ઈજા પહોંચાડી છે, લગભગ એ મરી ગયો કે જીવો એને નથી ખબર. એને આની કથા બુકમાં કહ્યું છે કે એ બંને મને જીવનમાં ક્યારેક પાછા મળવા જોઈએ એમ એવું એને ઈચ્છા વ્યક્ત કરી છે. ને પેલી પછી ભાગે છે ત્યારે પેલો ટ્રક લઈને એની પાછળ ભાગે છે. હવે પેલી દોડે અને ટ્રકમાં ફેર પણ એટલી બધી હોશિયાર કે ઝિકઝેક કે રાઉન્ડ કે એવી થઈને પેલી એનાથી પીછો છોડાવે છે અને પછી થાકીને પેલા લોકો જતા રહે છે. પેલા માણસો શું થયું એ ખબર નથી, જીવતો હતો કે મરી ગયો, પણ એ મોગાદીશુ ગમે તે રીતે પહોંચે છે. એ કારણ કે જે ટ્રક જતી હતી એ મોગાદીશુની દિશામાં જ હતી, ત્યાં પહોંચે છે, બેનને પણ મળે છે, બેનને બાળક આવવાનું છે એની કાળજી રાખે છે. પછી એને થયું કે આ તો રૂટીન છે, હું આમાં કશું કરીને મારે તો આગળ વધવાનું છે. એટલે એની માસી પણ ત્યાં રહેતી હોય છે, માસીને ત્યાં જાય છે, ત્યાં પણ કામ કરે છે, પેલું ઘર બંધાતું હોય છે ત્યાં ત્યાં પણ સિમેન્ટનું કામ કરે છે. મારે એમ કે આંગળામાં બધે છાલા પડી ગયા, મારે એક જ કામ હતું કે મારી માને પૈસા મોકલવા હતા. તો $61 કમાઈ પણ છે અને મોકલે છે માને, પણ એને કહ્યું કે હજી સુધી કોઈ દિવસ એને આ ડોલર મળ્યા નહોતા એમ. ને પછી ત્યાં માસીને ત્યાં બી ઘણું બધું કામ કરે છે. હવે એવું થાય છે કે મહંમદ ફરા કરીને એના બીજા માસા એટલે આ માસીના બીજા બેન હશે એના હસબન્ડ, આ માસીને ઘરે આવે છે. અને પછી એ કહે છે કે મારે લંડન એક સોમાલિયાના એમ્બેસેડર તરીકે મને મળી છે 3-4 વર્ષ માટેની જોબ, તો મારે કોઈ નોકર જોઈએ છે, તો સર્વન્ટ તારા કોઈ ધ્યાનમાં હોય તો આપણે ત્યાંનું કોઈ હું લઈ જાઉં તારી આજુબાજુ. એટલે પેલી સાંભળે છે એટલે આવીને માસીને કહે છે કે હું જાઉં, માસા એ આ એના પણ માસા થાય. તો એને જોઈ છે તો હાથમાં પેલું ઝાડું ઝાડા પાડવાનું, મોઢામાં ચુઈંગમ, વાળ ગંદા ને એવું, એટલે એના માસા કે આવું ત્યાં લંડનમાં ના ચાલે એમ. તો પછી માસી એને સમજાય, પેલી એને રિક્વેસ્ટ કરે છે કે માસી કોને હું ત્યાં બહુ સરસ કામ કરીશ, આમ આવું કોણ આટલી હિંમત કરીને જાય જયારે તમને કઈ જ ખબર ન હોય તે છતાં, પણ એને તો આગળ વધવું હતું. એટલે પછી જેમ તેમ કરીને તૈયાર કરે છે માસાને કે સારું એમ કે હું બહુ સરસ કામ કરીશ આમ છે તેમ છે, અને લંડન જવા માટે એનો પાસપોર્ટ તૈયાર થાય છે. તો એમાં બહુ સરસ લખે છે કે એ સૌથી પહેલું મારું કાગળિયું કે જેના પર મારું નામ લખેલું છે, અત્યાર સુધી કોઈ પણ કાગળિયા પણ એનું નામ લખેલું એવું કશું નહોતું. અને પછી એ લંડન જવા માટે રવાના થાય છે. ત્યાં લંડન પહોંચે છે તો રસ્તામાં બહુ સરસ વર્ણન કરે છે કે અમે તો કાળા ગરમ પ્રદેશ ને આ બાજુ બધા જ ગોરા, બરફ એટલે વિરોધાભાસ છે જ્યાં એને જવાનું છે. એને લંડન શું એને નકશામાં પણ નથી જોયું, કઈ કઈ પણ એને નથી ખબર, એ છતાં પણ એ ત્યાં પહોંચે છે. અને એના માસી જ ને ત્યાં જે માસી મરિયમ માસી એને આવકારવા તૈયાર, એને એમ કે મારે બહુ સરસ રીતે સ્વાગત થશે મારું, પરંતુ માસી કઈ એવી રીતે કરતા નથી. એ તો એના પેલા વેસ્ટર્ન સ્ટાઇલમાં ઉભા રહીને એટલે જોતા જ એને થયું કે હું પેલા વળગી પડીશ, સારું મારા માસી છે, પણ કઈ નઈ, એને નોકર તરીકે જ એને કહે છે કે સારું તું આવ. અને આવે તેવું જ બધું બતાવવા માંડે છે કે અહીંયા આ છે આ છે આ છે. એટલે એને કહ્યું હું થાકી છું માસી, હું કાલે સવારથી કામ કરું. એટલે એને રૂમ બતાવે છે તો ખુશ થઈ જાય છે કે જેટલી મારી ઝૂંપડીનો 2 મીટર વ્યાસની ઝૂંપડી હતી એટલો તો આ સુવાનો પલંગ છે મારા માટે. એટલે એની માની યાદ આવે છે અને નક્કી કરે છે કે મારી માં માટે હું ઘર બનાવીશ, કે માને આવી વ્યવસ્થા કરી આપીશ કે આરામથી રહી શકે. અને પછી બીજા દિવસે માસી બધું એને ઓર્ડર કરે છે 6:30 વાગ્યાને આપવાનું, કોફી આપવાની, બ્રેડ આપવાના, પેલું આપવાનું, નાસ્તો આપવાનો, પેનકેક, એને તો કશી જ ખબર નથી. પણ માસી એને શીખવાડે છે અને એ ટ્રેન થાય છે કારણ કે હોશિયાર હોય છે, ચપળ હોય છે. માસીને એમ થાય છે કે આ ક્યાં આવ્યા, અને તો કશું નથી આવડતું, પણ શીખી જાય છે. અને પછી ત્યાં એમ કે હું સવારથી રાતે 12 વાગ્યા સુધી, કારણ કે 4 માળનું મહેલ જેવું મકાન હતું, એની સફાઈ બધી જ જવાબદારી અને વારિસના માથે છે. મીન ટાઈમ એવું થાય છે કે મોહમ્મદ ફરા એટલે જે એના માસા હતા એની બેનની બેન ગુજરી જાય છે, એટલે એની દીકરી સોફિયા એના ઘરે રહેવા આવે છે, નાનકડી દીકરી, અને એને ભણવા મૂકે છે. એને મૂકવા લેવા એ સ્કૂલે જાય, ત્યાં એક માણસ એને ધરીને જોયા કરતો હોય છે. તો એ ગભરાઈ જાય છે કે આ કે મારી સામે જોયા કરે. તો પછી એને ખબર પડે છે કે આનું સ્મિત તો સૌજન્યપૂર્ણ છે, સ્ત્રીઓને ખબર પડી જતી હોય છે કે
કેવા પુરુષ વર્તતા હોય ત્યારે તો કન્ટિન્યુઅસ આ રીતે એને જોયા કરતા, તો એક દિવસ એનો કાર્ડ એને આપે છે. તો એને તો એમ કે મારે તો કાર્ડ અક્ષર ભેંસ બરાબર, મને તો કઈ ખબર જ નથી, છતાં પણ એ કાર્ડ લઈ લે છે. અને ઘરે આવીને એની માસીની દીકરીને બતાવે છે કે આ શું છે. તો પેલી કઈ ધ્યાન નથી આપતી ને એમ કે કઈ નહીં હશે, પણ એને એમ થાય કે મને કોઈ આપ્યું છે ને એના પાસપોર્ટની સાથે એનું એ કાર્ડ મૂકી રાખે છે કે જે હશે તે. બસ આ રીતે 4-1 વર્ષ પસાર થાય છે અને પેલા જે એના માસા છે એની અવધિ પૂરી થાય છે એમ્બેસેડર તરીકેની. અને ફરીથી કહે છે ચાલો બધા પોતપોતાના પાસપોર્ટ વગેરે સામાન બધું તૈયાર કરી દો, આપણે ફરીથી સોમાલિયા જઈશું એમ. તો બધા એમ કે હા અમે પણ એવું જ કર્યું. ને એને પાસપોર્ટ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને એક કુંડામાં ખોદીને દાટી દીધો. ને પછી એને એવું કહ્યું કે છેલ્લે દિવસે કે માસા મારો પાસપોર્ટ નથી મળતો. એટલે માસાને કશું ગંતો આવી કે મારી સીધી સાધી ચાલ હતી, બીજું કશું હતું નહીં. પણ પછી એમ કે આ લોકો જશે નહીં મને લીધા વગર, એને છેલ્લે સુધી એવું હતું. તે છતાં પણ એમ કે મને બહુ જ નવાઈ લાગી કે મને મૂકીને મને આવજો કરીને એ લોકો ગયા, તો એવી ફિકર પણ ના કરી કે આનું શું થશે એમ. એટલે આટલા નજીક ના હતા, માસી માસા જ હતા, છતાં પણ મેં કહ્યું કે નથી પાસપોર્ટ ને હું મારું ફોડી લઈશ એમ એને કહ્યું, એટલે જતા રહે. હવે એ બિલ્ડિંગમાં એ 4 માળના મહેલ જેવા હતા એમાં એને તો રહેવા દે નહીં, એટલે એનો થેલો પકડીને પેલું પાસપોર્ટ ખોદી કાઢ્યો એમાંથી અને બધું જે લીધું પોતાનું અને થેલો જે હતો તે લઈને ચાલતી પકડી કે હવે હું ક્યાં જઈશ. હવે એની પાસે પણ એને ખુશી વ્યક્ત કરી કે આ મારી પહેલી સ્વતંત્રતા હતી. ને પાસે જે કઈ નોકરીના જે આપતા હશે પૈસા, થોડા ઘણા પૈસા હતા. હવે કશું જ નહીં ખબર, આવું તો કોણ કેવી રીતે રે કે તમારી પાસે દેશમાં કઈ જ ખબર નહીં, તમને ભાષા નહીં આવડતી હોય, ત્યાં જઈને તમે કરો શું, રહીને શું કરો. પણ એમ કે હું જીવી છું, મારે કશું કામ કરવાનું છે, નહીં તો હું જો પાછી જતી સોમાલિયા તો હું લંડન પાછી નહીં આવીશ અને હું આગળ નહીં વધીશ. પછી એ જાય છે એક સ્ટોરમાં જાય છે અને ત્યાં જોઈ છે કે બધા જોડે વાત કરતા તો આવડતું નથી, એટલે એક સોમાલિયન જેવી કોઈ સ્ત્રી હોય છે કે સ્ટોરમાં, ત્યાં એ જાય છે ને એને વાત કરે. એનું નામ હાલવું હોય છે, હાલવું. ને એ કઈ ગરમ કપડા ઊનનું કઈ કામ કરતી હોય છે, એને જઈને એની વાત કરે છે કે આવી રીતે આ લોકો ગયા ને આખી એની વાર્તા કરે છે. તો કે તું અહીંયા શું કરીશ? તો બસ હું કામ કરીશ એમ કે. પણ મારી પાસે તો કે તારી પાસે વર્ક પરમિટ છે? તો કે ના, એવું તો મને કઈ નથી, મને કઈ ખબર પણ નથી, ભાષા પણ નથી આવડતી. તો પેલી વળી ભલી બાઈ હોય છે કે ચાલ હું તને બધું કરી આપું, એની પાસે રહેવા લઈ પણ જાય છે. ત્યારે એ કહે છે કે જે સગા હતા એ મને છોડીને જતા રહ્યા અને આ કોઈ અજાણી છે જે મને ઓળખતી પણ નથી, તે મને પોતાની લાગે છે એમ. એટલે એને એ મળી જાય છે અને એની સાથે પણ બહુ પેલી સ્ત્રી સારી હોય છે, દોસ્તી થઈ જાય છે. પછી કે તું કામ કર, મેકડોનાલ્ડમાં એને જોબ અપાવે છે, રાત્રિનો જોબ હોય છે, દિવસનો હોય છે. પેલી બહુ જ પેલી તો આમ બી કામગરી હોય છે એટલે બહુ જ કામ કરે છે ને એ રીતે પોતાનો બી પેલો ઓડો કઈ ભાડે લઈ લે છે એવી રીતે. અને પછી એક દિવસ એ પેલું કાર્ડ બતાવે છે અને કે આ શું છે, જો ને મને વાંચતા નથી આવડતું. તો મીન ટાઈમ એને ઇંગ્લિશના ક્લાસમાં મોકલે છે, એટલે રાત્રે ક્લાસ ભરવામાં જ્યાં ફ્રી ક્લાસ હોય ત્યાં. એટલે એ એવું કહે છે કે મને હું તદ્દન મારી માનસિકતા આફ્રિકન માનસિકતામાંથી મારે બહાર આવવું પડશે, મારે અંગ્રેજી રીતિ રિવાજ ભાષા બોલી વર્તણૂક બધું શીખવું પડશે. અને એના માટે એ શીખવા તૈયાર થાય છે, બાકી સ્કૂલમાં નથી ગઈ, કોઈ ભણી જ નથી એ, તો પણ તૈયાર થાય છે. અને પેલું કાર્ડ વાંચીને પેલી હળવું એને એવું કહે છે કે આ તો એક બહુ જાણીતા ફોટોગ્રાફરનું કાર્ડ છે, તો આ તને તું ક્યાંથી લાવી? કે મને એને આવી રીતે આપ્યું હતું, હું ત્યાં રહેતી હતી, પેલી છોકરીને મૂકવા જતી હતી સ્કૂલે ત્યારે. તો એમ કે તું ત્યાં જાને, તેમ કે આમાં નંબર લખ્યો છે અને ફોન કરતા, કે મને તો વાત કરતા આવડતી જ નથી. એટલે પેલી એને ફોન કરી આપે છે અને પછી વાત કરે છે કે પેલા બોલાવે છે કે મારે આવી રીતે મોડેલ તરીકે એને ફોટા પાડવા છે, તું એને મોકલ. એટલે પેલી ત્યાં જાય છે. હવે એ પણ સાવ અજાણે, એને કઈ જ ખબર નહીં, કોઈ દિવસ કશું જોયું જ નહોતું. બારણું ખુલે છે એનું, ફોટોગ્રાફર એનું નામ માઇક હોય છે, માઇક. તો ત્યાં પહોંચે છે ને પેલો ખુશ થાય છે કે હા તું બહુ વખતે આવી, માં કે તું દુનિયામાં જેટલા સારામાં સારા ચહેરા છે એમાંનો તું એક છે. એટલે એને કહે છે કે તો એને એમ તો કે ફોટા પાડીને શું કરશો, એ તો સીધી સાદી પૂછી લે કે હું પૈસા આપીશ. મારે તમે ફોટા પાડીને પૈસા આપ, એને તો એની મા માટે ઘર બનાવો તો એટલે ભેગા કરવા જતા, તે તો એકદમ ખુશી તૈયાર થઈ ગઈ. પછી એને કહ્યું કે અંદર લઈ ગયા અને પેલા જે એન્ટ્રી થઈ એમાં અને જે મોટા મોટા બધાના સરસ મજાના ફોટા જોયા આખા, ત્યારે જોઈને અભિત થઈ ગઈ કે આ આવા પણ ફોટા હોય, આ કોણ હોય આમ.
એટલે એટલી બધી હતી કે તારા પણ આવા ફોટા થશે, એટલે એને પણ આમ બધું કઈ પરીકથા જેવું લાગતું હતું. પછી એને બેસાડી પેલી બ્યુટિશિયન આવીને એમ કે બધું આમાં વર્ણન બહુ સરસ છે કે જાત જાતના બધા લપેડા કર્યા આમ તેમ, કે કોઈ દિવસ મેં કશું કર્યું નતું ને બધો ગોલ્ડન મેકઅપ કર્યો કારણ કે એવી થીમ હતી. ને જયારે એને પછી આખી તૈયાર કરી પેલી બ્યુટિશિયન, પછી દૂર જઈને જોયું કે જા તું હવે અરીસામાં જો, એટલે એને જોયું ને પછી એકદમ કે હું છું, આ હું છું એમ બદલાઈ ગઈ એને એકદમ ચહેરા પર. અને પછી એ કે છે એને યાદ આવી કે મારી રેતી ના રણ, મારી ગોલ્ડન એટલે મારી સોનેરી રેતી, ને આજે મારો મેકઅપ પણ સોનેરી છે, એટલે એની માતૃભૂમિ એ ભૂલતી નથી, એની માતૃભૂમિ યાદ આવી ગઈ. ને પેલો જે રીતે એને કહે છે, ગાઈડ કરે છે કે તું આમ બેસ તેમ બેસ, એ બધું એને કઈ નવું લાગે છે. ને જે રીતે ક્લિક થાય છે, જોઈ છે કે લાઇટ ને કેમેરા ને પેલા વાળના ઘૂંચડા હોય છે ને, એને બહુ સરસ કહે છે કે તો અમારા રણમાં સાપ હોય ને એવી રીતે બધા આટલા બધા સાપ છે એમ, એટલે એવું સરસ આમાં આપણે વાંચીએ તો મજા પડે એવું છે. અને પછી પેલો જયારે ક્લિક કહે છે ને એકદમ, તો પેલો ફ્લેશ થાય છે ને એ ગભરાઈ જાય છે ને કૂદી પડે છે. ત્યારે પછી કે છે કે નહીં આ તારે બેસવાને શીખવે છે, એને પણ મજા આવે છે અને સરસ ફોટોઝ ને બધું થાય છે. અને પછી એને આ બ્રેક મળી જાય છે, આ ફોટો એનો જાય છે ને એકદમ પ્રખ્યાત થઈ જાય છે. અને કહે છે કે આ મારો પેલો બ્રેક હતો. અને પછી ઘણી બધી એને એડ મળે છે. અને પછી કાસ્ટિંગ જોબ માટે એક મોડેલ એજન્સી એનો કોન્ટેક્ટ કરે છે. તો એને કહે છે કે અહીંયા તારે જવાનું છે, તો જવા માટે પૈસા છે? તો એમ કે પૈસા તો નથી, હું તો એ તો બધા એમ કે હું ચાલતી જતી રહેતી કે અહીંયા ચાલતા એવી રીતે નહીં જવાય. એને ટેક્સીના પૈસા આપે છે ને ત્યાં જાય છે. ત્યાં જાય છે તો એને તો બધા પેલી એમ કે બધી મોડેલ, બધી સિંહણ જેવી પેલી કશુંક શિકાને તરફ મારવાની હોય ને એવી રીતે ઘણી બધી મોડેલ ને બધી પોતાની સ્ટાઇલમાં બેઠી હતી. હવે આને જોઈ તો બધા એની સામે તુચ્છ નજરે જોવા લાગ્યા કે આ કોણ વળી, આ કોણ આવી રહ્યું આવી રીતે, કઈ ઠેકાણા નહીં ને પગમાં ચપ્પલ નહીં ને કશું. અને પછી પેલી પૂછે છે જઈને કે આ શું છે, એટલે આ વારિસ પેલી એકને એમાંથી, તો એમ કે પિરેલી કેલેન્ડર એમ, એના માટેની મોડેલ જોઈતી હશે. એટલે પેલી એના માટે કઈ નહીં હશે, જે હશે મને પૈસા આપશે તો ફોટો પડાવી દઈશ એમ. એને એવું કઈ એવું કઈ બહુ નહીં, એટલે બધાને વારાફરતી બોલાશે, એનો નંબર નથી આવતો પણ બધાને વારાફરતી. પછી છેલ્લે એમ કે તું કોણ બાકી છે, એટલે ત્યાં બેઠેલી એને જોઈ છે ને પછી એના ફોટોગ્રાફ્સ લે છે એને. ને પછી જયારે ડિક્લેર થાય છે કે પિરેલી કેલેન્ડર માટે એનો ફોટો સિલેક્ટ થાય છે સૌથી પહેલો, એટલે આ બહુ આખા જગતમાં વર્લ્ડમાં ફેમસ એવી રીતે. તો એને કહ્યું કે એના કવર પેજ પર આખા બધા માટે એનો ફોટો સિલેક્ટ થાય છે. તો પછી એની સાથે પેલી રહેતી હોય જેની સાથે, એ પણ ખુશી થાય છે કે સરસ એ. ને પછી એમ કે મારી ગાડી ગિયરમાં પડી ગઈ, પેલા બ્રેક બ્રેક આવી અને પછી ગાડી ગિયરમાં પડી ગઈ. ને પછી તેને પેરિસ, મિલાન, ન્યુયોર્ક બહુ બધી છે, આપણે આગળ ચાલે કારણ કે ઘણી બધી વાત છે એની. પછી એને જ્વેલરી, ફેશન જ્વેલરી સુપ્રસિદ્ધ. પછી આ રેવલોન કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર એ બની, તો એને આજી નામનું એક પરફ્યુમ હતું એની એડ કરી. એની ટેગલાઇન બહુ સરસ હતી કે આફ્રિકાના હૃદયમાંથી આવતી સુવાસ દરેક સ્ત્રીના હૃદયને જકડી રાખવા માટે આવી છે, એ એની ટેગલાઇન હતી. અને એમાં એને મોટી, એટલે પછી તો એમ કે થયું કે મારે કઈ કમાણીનો બી પાર નહોતો, ટાઈમ નહોતો, મ્યુઝિક આલ્બમ ને આમ ને તેમ ને ઘણું બધું એમાં હતું. પછી ઈલે, ગ્લેમર, વોગ, વોગ એટલે બંને બ્રિટિશ અમેરિકા બંનેના વોગ પર એ ચમકી, એટલે એની સફર એકદમ ઉડવા માંડી એમ કહેવાય તો ચાલે. પણ એને પગ જમીન પર રાખ્યા હતા કારણ કે એણે એવું કહ્યું કે મને જૂના ઘાવ હજુ મારા ભૂલાતા નહોતા, કારણ કે એને મહિનામાં કામ કરાવવાનું તો લગભગ 1/4, એટલે લગભગ મહિનાનો ચોથો ભાગ એને પેલી દશામાંથી પસાર થવાનું. જયારે પીરિયડમાં હોય ત્યારે એનાથી ઉભા જ નહોતું થવાતું કે કામ નહોતું કરી શકાતું કે આવી રીતનું હતું. પછી ડોક્ટરને બતાવવા જાય છે, ત્યાં બધા કહે છે કે ડોક્ટરને તું બતાવવા. તો ડોક્ટર મિશેલ પાસે એ જાય છે અને ત્યાં જાય છે, તેવું ત્યાં પાછું થાય છે એવું કે, અને પેલી ભાષામાં થોડી તકલીફ પડે પણ એમ કે ચાલ તું એવું કરજે સોમાલી ભાષા જાણતા હોય એને બોલાવી લાવ. તો હવે એ સોમાલીનો એક માણસ જ આવે છે ત્યાં, એના આસિસ્ટન્ટ હોય છે. હવે પેલી ને થયું કે અને ક્યાં બોલાવ્યો, એટલે પછી પેલો એને સમજાવે છે કે ભાઈ આ તો આપણી સંસ્કૃતિ છે ને આવું છે, આ ગોરા લોકોને ના કહેવાય ને ફલાણું ઢીકણું બધી વાતો કરે છે. એટલે પેલી પાછી આવી જાય છે કે મારે કશું નથી કરાવતું. પછી પણ એ જાય છે ને એ જ વર્ષે એ આ ઓપરેશન કરાવે છે. પેલી ડોક્ટર મિશેલ એને મદદ કરે છે. હવે તો જાણીતી થઈ ગઈ હતી કે મોડેલ છે,
તો એનું ટ્રીટમેન્ટ બી એની વીઆઈપી રીતે સરસ રીતે થતી હોય તો ઓપરેશન કરાવે છે અને એમ કે માર્ગ એને વ્યવસ્થિત રીતે ખોલી આપે છે. ને પછી એને કહ્યું કે 3 મહિના પછી હું મેં યુરિન એવી રીતે પાસ કર્યો કે જાણે આટલી સરળ હોય છે પ્રક્રિયા યુરિન પાસ કરવાની. અને એને એવું થાય છે જે રીતે ટીપુ 10 મિનિટ સુધી તમને એને ટાઈમ થતો હતો કે પેઇન થતું હતું, ત્યારે એને પછી એને એની બધી બહેનો કે એની સાથેની સ્ત્રીઓ કે એને બધું યાદ આવે છે કે આ લોકો આટલું બધું ભોગવતા તો હું મોડેલ છું, હું પૈસા ખર્ચી શકું છું કે હું આવા અમેરિકા જેવા કન્ટ્રીમાં આવી તો મારી આ ક્રિયા થઈ, તો પછી નહીં તો બધા આ રીતે જીવશે ત્યાં સુધી, આ જ રીતે ભોગવશે. એને એકદમ એ થાય છે કેમ કે મને સ્વર્ગ જેવું લાગ્યું કે યુરિન પાસ કરું એ તકલીફ નથી. નહીં તો એમ કે ઘણા તો યુરિન પાસ કરવું બી ટાળે, એને લીધે પણ ઇન્ફેક્શન થઈ જતું હતું અમારી બધી ના બહેનોને. એટલે એને એકદમ આ થાય છે, પોતાને જે આનંદ થયો એની સાથે અન્યની પીડા એને થવા માંડી કે આટલી બધી તકલીફ ભોગવવાની હોય છે. એટલે પછી એને આ બહુ જ એને દુઃખ થાય છે કે આ ખરું આવું છે. પછી એને થાય છે કે મારે કશું કરવું જોઈએ, હું આ રેમ્પ વોક કરું છું, મોડેલ છું, તો મારો આ લાભ આવવો જ કે હું કદાચ કરી શકીશ, એ લોકો તો બોલશે જ નહીં કોઈ. પછી એને આ ભૂતકાળ ભૂલાતો નથી. પછી એવામાં થાય છે કે બીબીસી વાળા એમ કહે છે કે અમે તમારી ડોક્યુમેન્ટરી બનાવે, તો એ એક શરત મૂકે છે કે આ ડોક્યુમેન્ટરી બનાવો પણ તમે મારી માને શોધી આપો. હવે આ તો રઝળતી પ્રજા સોમાલિયામાં ક્યાં હોય, અત્યારે કેટલા વર્ષ થઈ ગયા, 13 વર્ષની હતી ત્યારે નીકળીને અત્યારે લગભગ 22-25ની તો થઈ ગઈ હોય એમ. તો પેલા લોકો સારું કે ચાલો અમે આ કરી આપીએ, એટલે એ લોકો નક્કી કરે છે કે સારું અમે તમારી માને શોધી કાઢીશું. ગેરી કરીને એનો દિગ્દર્શક હોય છે આ ડોક્યુમેન્ટરી બનાવવા માટે, તો એ લઈ લે છે કે આ તમારી ચેલેન્જ હું સ્વીકારું, મમ્મીને શોધી આપીશ. ત્યાં એ લોકોને એમ કે એમાં શું શોધવાનું, આવા નાનકડી જગ્યાએ જાઓ ને ઇથોપિયા પાસે ને મળી જાય એવું ફેમિલી, તો જેને શોધાશોધ બહુ કરે છે પણ નથી મળતી માં. અને પછી એ લોકો એમ પૂછે છે કે પેલું આપણે પૂછે ને પાસવર્ડ કહવાનો, એટલે મમ્મીને ઓળખવાનું શું, એમ કેવી રીતે ઓળખી શકાય, એમ તો બધા સરખા દેખાતો. એટલે એ કહે છે કે અવદોહલ, અવદોહલ એટલે મારી માં, જ્યારે હું નાની હતી ને તારી માં મારી માં મને અવદોહલ તરીકે બોલાવતી, અવદોહલ એટલે નાનકડું સુંદર મજાનું મોડું. તો એમ કે બીજું આ તમે કહેશો તો એ જ મારી માં હશે. પછી એ લોકો જાય છે, શોધાશોધ કરે છે, ને પછી કઈ ખબર આવે છે કે ચાલો તમારી માં મળી ગઈ, એટલે પેલી ચાટન પ્લેન કરીને જાય છે. અને ત્યાં પછી વતનની ધૂળ અને એ બહુ બહુ સરસ વર્ણન છે આખું, કે ત્યાં જાય છે ને એને કેવો કેવી અનુભૂતિ થાય છે, મારું બાળપણ ને આ નથી. ને પછી જોઈ છે તો ત્યાં માતાઓ એક નથી હોતી, પછી 12 માતાઓ હોય છે ત્યાં. એટલે એમ નવાઈ લાગે છે બધાને, તો એમ કે હા બધાને એમ કે હવે સુપર મોડેલ છે, પૈસા વાળી છે, એટલે બધી જ માં બની ગઈ હતી કે મારી દીકરી છે મારી દીકરી. એણે કહ્યું કે ના મારી કોઈ પણ આમાંથી માં નથી એમ. એટલે પાછા એ લોકો હોટેલ પર આવી જાય છે અને એને થયું કે હવે તમે નહીં શોધી શકશો. પણ એને અંદરથી એવું થાય, આપણે આ વાત કેવી રીતે, આપણે પણ ઘણી વાર એવું વિચારતા હોય ને થતું હોય, આપણે અત્યારે નવાઈ લાગે એવી વાત છે. કેમ એવું વિચાર્યું હતું કે 6 વાગશે ને સાંજે, એ પહેલા મારી માં આવી જશે એમ. હવે આવું કશી શક્યતા ના હોય ને, તમે કેવી રીતે એવી રીતે કહી દો કે 6 વાગ્યા પહેલા માં મળી જશે? આ કઈ સરળ વાત થોડી હતી. પણ પછી એમ કે થયું પણ એવું કે જે એના દૂરનો કોઈ, એટલે એના ફાધરનો કોઈ કઝિન કે કોઈ હતા, એને આ લોકોએ એવું કહ્યું હતું કે શોધી આપીશું માને, એમ કે મને ખબર છે ક્યાં છે એની માને, કે પેટ્રોલના પૈસા માંગ્યા, તે પણ આપેલા દિગ્દર્શકે આપ્યા હતા. અને એ ટ્રેક્ટર આવ્યું હોટેલને દરવાજે, ને પછી એને જોયું કે આ તારી માં છે જો, એટલે કે મારી માનો ચહેરો મારી તરફ નહોતો, એ ઉતરતી હતી ટ્રેક્ટરમાંથી, પણ જે એની ઉતરવાની સ્ટાઇલ હતી, એને જે સ્કાર્ફ બાંધ્યો હતો, એના પરથી મને ખબર પડી કે આ જ મારી માં છે. અને આમે માં ઓળખાઈ જતી હોય ગમે એટલો સમય થાય તો પણ. એટલે એ જઈને વળગે છે ને પછી કે પળનું છેટું, બહુ જ આટલી વારમાં આટલા વર્ષોની જુદાઈ વળગે છે, એમાં બધી ઓસરી બધી ઓગળી ગઈ એમ, આટલા નજીક પાછા થઈ ગયા. ને માને વળગે છે ને બધી ખબર પૂછે છે, ને એ પણ આખું ઇમોશનલ વાતો આમાં બહુ સુંદર રીતે વર્ણવી છે. એને પૂછે છે કે મારા પિતાજી ક્યાં છે, બાપુજી ક્યાં છે? તો એ કે આકાશમાં પેલા વાદળો, વરસાદના વાદળો છોતરા છોતરા એમની આંખોમાં તો ખાડા પડી ગયા છે હવે, ને એને ચશ્માની જરૂર છે. પછી બધી વાતો કરે છે જે તકલીફ હતી આમ છે તેમ છે, કે માં તું ચાલ મારી સાથે અમેરિકા. હવે એની માને તો ખબર પણ નહીં કે એની દીકરીનું લેવલ ક્યાં ને શું છે, એની દીકરી કઈ પણ નહોતી ખબર, પણ એને ખબર કે થોડી સારી થઈ છે આમ આવી રીતે.
તો એને કહે છે કે ચાલ તું, કે હું ત્યાં એને શું કરીશ, કેમ કે હું એ જ ઈચ્છું છું કે તું કઈ નહીં કરે, અત્યાર સુધી તે બહુ કર્યું છે. એમ એને કહે છે આપણે કે ના એમ તો મારથી બેસાશે નહીં, નહીં તારા બાપુ ઘરડા છે એ તો આવે જ નહીં આ વતન છોડીને, એટલે હું રહીતો અહીં રહીશ અહીંયા, પણ તારાથી જો થાય તો, તારાથી શક્ય હોય, હજુ તો એમ કહે છે સાંભળો કે તારાથી થાય તો મને આ જગ્યાએ એક ઝૂંપડું જેવું બનાવી આપ, કે હું મારા પગ જરા જરા થાકી જાય પગ તો હું પગ વાળીને બેસી શકું. એની માને તો આઈડિયા જ નથી કે આ સુપર મોડેલ એટલે એનું લેવલ કયું છે, એની પાસે કેટલા પૈસા હશે કઈ પણ નથી ખબર. તો પેલી બિચારી એક જ ઈચ્છે છે કે મને એક નાનકડું કઈ કશું બનાવી આપ દીકરા. એટલે પેલી તો એમ કે અરે માં તું શું કહે છે, હું તને જોઈ તો મહેલ આખો બનાવી આપું. પણ માં એમ જ કે છે હું વતનમાં રહીશ, અને એમ કે તો તું ક્યારે આ લગ્ન ક્યારે કરશે. માં કોઈ બી માં હોય, દુનિયાની કોઈ પણ માં હોય, દીકરીની એવી ફિકર કે તું લગ્ન ક્યારે કરશે. તો કે માં તને તું મને મજબૂત જોવા માંગતી હતી, આત્મનિર્ભર જોવા માંગતી હતી, સ્વતંત્ર જોવા માંગતી હતી, તો પછી લગ્ન કરવા જરૂરી છે. એટલે એ ફરીથી પાછી માં નો આન્સર એ જ આવે છે કે મારે તારા દીકરા દીકરીને રમાડવા છે એમ. એટલે પાછો જવાબ તો એ જ આવે છે. તો એમ કે સારું, સૌથી પહેલા હું કઈ નક્કી કરીશ ને તો તને જ પહેલા કહીશ, એમ કરીને માને પછી એની બી માની વિદાય વખતે માં પાસેથી જાય છે. ત્યારે પણ બહુ સરસ આમાં વાતો કરી છે. અમે નાટકમાં પણ સીન એ બહુ સરસ રીતે લીધો હતો. ને જાય છે કે હું પાછી આવીશ એમ કરીને, કે હમણાં નહીં રહેવાશે. પણ એ આટલી સુપર મોડેલ છતાં બી અહીંયા આવી ત્યારે રાતે માની સાથે રણમાં, એકાંતમાં, રેતીમાં, એવી જ રીતે જે રીતે બાળપણમાં રહેતી હતી, ને એ જ રીતે ખોરાક પણ બધું એ જ રીતે લીધું, એમ કરીને જતી રહી છે ત્યાં. અને પછી એને ફરીથી આ બધું થાય છે કે હવે મારે શું કરવું, મારી આ બહેનો માટે, મારી જે સ્ત્રીઓ જે અમારા વતનની છે એના માટે શું કરવું, મારે કશું કરવું જોઈએ એમ એ વિચારે છે. તો એ સમય એટલે 1995 જ બીબીસી એ વાળાએ કહ્યું કે 1995 જ એ જયારે કોઈ ક્લબમાં જાય છે, જહાજ નામની ક્લબમાં જાય છે, અને ત્યાં એક માણસ એને મળે છે કે એનું ડેના મુરીએ નામ હોય છે, જે ડ્રમ વગાડતો હોય છે, બહુ શરમાળ ને એવો પ્રકૃતિ. એટલે એને એમ થાય છે કે એને એમ થયું કે પહેલા મારી સાથે કોઈ લગ્ન કરે એવું મને મળ્યું જ નથી. પછી આને જોઈને એવું થાય છે કે આ કદાચ મને ગમશે. અને એ સામેથી પૂછે છે, હવે સુપર મોડેલ આને પૂછે એટલે પેલો બી એકદમ અહોભાવ એને થાય છે કે હું તારા બાળકની માં બની શકું એમ, એવી રીતે એને પ્રપોઝ કરે છે. અને પેલો તો ખુશખુશાલ જ હોય, પેલો તો એની સાથે લગ્ન થાય છે. અને પછી 2 વર્ષ રહીને 1997 એક બાળક થાય છે, એલી કે એનું નામ હોય છે. એટલે કે મને નાનો ક્યુપિડ જેવો એ મને લાગતો હતો, ને એ એટલો સુંદર હતો એના, એટલે એનું વર્ણન છે આખું બહુ સરસ કે કેવો છે એનો દીકરો. અને કહે છે કે એને મને જાણે એની આંખોથી, એની ભાવવાહી આંખો, તેની આંખોમાંથી એવું કહે છે કે જીવનનું સામર્થ્ય એવું છે કે કોઈને આપી દેવું, કોઈના માટે કઈ કરવું. એટલે એને બાળકમાંથી એવું થાય છે કે હા, જે મને ભગવાને બચાવી હતી આટલા બધા એમાંથી, તો હવે આ બાળક મને કહ્યું છે કે જીવનનું સામર્થ્ય જ એ છે કે કોઈને આપી દેવું, કોઈના માટે કઈ કરવું. એટલે એટલી બધી સરસ વાત કરી છે. આમના આમ કે વાલજીજી આટલા ભણ્યા નહોતા તે છતાં બી એમના કેટલા સરસ મનોભાવ એના વ્યક્ત કર્યા છે. ને એ બાળક માટે એને એટલી બધી લાગણી હોય છે. ને પછી એને એમ થાય છે કે મારું 5 વર્ષ અકાળે જે સ્ત્રીત્વ શરૂ થયું હતું, જયારે મને કશું ખબર નથી, 30 વર્ષે જયારે મારું બાળક જન્મ્યું ત્યારે એ ચક્ર આખું પૂરું થયું. જે અત્યારે વાત ચાલી સ્ત્રીની હાઇજીનની, કે જે રુજુતા માટે જે નિહલબેને પણ વાત કરી, એટલે એમ કે એ ચક્ર મારું ત્યારે પૂરું થયું એમ. ને ત્યારે એને સતત આ બધી જે પીડાતી સ્ત્રીઓ, પીડાતી બહેનો, પીડાતા વતનની જે બધી માં, બધાને યાદ આવે છે કે મારે હવે આ બધું છોડી દેવું જોઈએ, મારે હવે એ લોકો માટે કંઈક કરવું છે. 30 વર્ષની ઉંમર પછી જ એમને એવું થયું, તો એણે એવું કહ્યું કે હવે મારે કશું તો કરવું જોઈએ. એટલે પછી 5 એના જે લોસ ગ્રીવ કરીને, લોરા ગ્રીવ કરીને જે હોય છે ને, એ એક ઇન્ટરવ્યુ ફેશન મેગેઝિન ચલાવતી હોય, એને કે હું ઇન્ટરવ્યુ, મારે તને ઇન્ટરવ્યુ આપવું છે. તમે કે પેલી તો રેડી જ હોય કે મેં તમારો ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા છે, ઘણું જાણતો, કે મારે એક અંગત ઘાવ મારે જણાવવો છે, મેં જે અત્યાર સુધી કોઈએ જ નથી, મેં કોઈને નથી કહ્યું એ વાત મારે કેવી છે. એટલે ઇન્ટરવ્યુ લે છે. ને પેલી તો ઇન્ટરવ્યુ સાંભળીને, જે સ્ત્રી સુન્નતની અંગછેદનની વાત સાંભળીને, પેલી લોરા ધ્રુસકર ધ્રુસકર રડી પડે છે પહેલા તો. અને પછી એમ કે પહેલા ટેપ રેકોર્ડરની સ્વિચ બંધ કરી દે છે કે મારથી સહન નથી થતું. એટલે એને જે વર્ણન કર્યું હશે, એ કઈ રીતે કર્યું હશે એ આપણે હમણાં સમજી શકીએ કે
એને કહ્યું કે અમારે આવી રીતે જે આખું અંગછેદન ની વાત કરી કે આવી રીતે તીક્ષ્ણ હથિયારથી આટલું બધું લોહી વહી જાય, સાવ અનહાઇજેનિક રીતે એનેસ્થેસિયા વગર કરે. અને પછી જયારે વેડિંગ નાઇટ હોય, લગ્ન થાય વેડિંગ નાઇટ હોય, ત્યારે એનો હસબન્ડ ચાકુ કે એવા પદાર્થ એવું કે કઈ પણ લઈને એને કટ કરે વેડિંગ નાઇટ. એટલે બધાને માટે વેડિંગ નાઇટ આનંદનો દિવસ હોય, અમારા માટે આ રીતે દુઃખનો દિવસ હોય. એટલે એને એવું બધું વર્ણન કર્યું હતું. એટલે પેલી તો ધ્રુસ્કને ધ્રુસ્કે રડી પડી. અને પછી જેમ તેમ એટલે વારિસે જ એને છાની રાખી અને પછી એને ઇન્ટરવ્યુ લીધો અને છાપ્યો મેગેઝિનમાં. એને કહ્યું કે મેગેઝિનનો એવો પ્રત્યુત્તર આવ્યો કે આખી ઓફિસ પત્રોથી ભરાઈ ગઈ. એના એના પ્રતિ જે પત્રો આવ્યા, એના જે રિસ્પોન્સ આવ્યો, એનાથી આખી ઓફિસ છલોછલ થઈ ગઈ. ને પછી એને એને એમ થયું પણ કે આ વાત મારે એક વાર તો એવું થયું પણ મેં નક્કી કરીને કર્યું હતું, પણ મારા હવે જે મારા ખુલ્લા અગાઉ હતા અંગત વાત હતી એ ઉઘાડી પડી ગઈ. મારી સોમાલિયાની વાત કે અમારી જે નારી જાતિની કે અમારે ત્યાંનો રિવાજ કે એ પણ એને એવું થયું. પણ એને કહ્યું કે ના, એ ફરીથી એને વિચાર્યું કે ના, એ જરૂરી જ હતું. ને પછી તો આ બધું જાણ્યા પછી, ઘણી બધી આવી વિગતો જાણ્યા પછી બધાને ખબર પડી, ત્યારે ખબર પડી કે આવું એક બે નહીં 28 દેશોમાં આવું થાય છે. કે સોમાલિયા સાથે પણ ઘણા બધા આવા દેશો છે કે જ્યાં આવા થાય છે અંગછેદનનું કામ. કારણ કે હવે વૈશ્વિકીકરણને કારણે બધા સ્પ્રેડ થયા છે, તો ત્યાં આવી રીતે થતું જ હોય છે. અને પછી એ 1997માં જ ત્યાં એને યુનો માટે એને આ રોકવા માટે, સ્ત્રી વિકૃતિકરણ રોકવા માટે, અંગછેદનને રોકવા માટે એને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એનું સિલેક્શન કરે છે. અને પછી કહે છે કે હા, મારે મારા માટે બહુ બધા વિરોધ આવશે, આ કામ જોખમ છે, છતાં પણ એને સ્વીકાર્યું અને એ એ બનીને પછી આના માટે કામ કરે છે. કારણ કે એની ગણતરી મુજબ વિશ્વમાં, એટલે આ જયારે લખાયું ત્યારેની વાત છે, હવે હવેનો આંકડો તો અપડેટ થતી રહે છે વારિસ દીદી ફાઉન્ડેશનમાં, તો ત્યારે 1,30,00,000 બાળકીઓ સ્ત્રીઓ આનો ભોગ બની છે. એટલે વર્ષે 20,00,000 અને રોજની 6,000 બાળકીઓ પર આ જોખમ તોળાઈ રહ્યો છે. એને બચાવવા માટે કે એના હાઇજીન માટે કે એના સારા માટે એમને કામ પણ શરૂ કર્યું, ફાઉન્ડેશન શરૂ કર્યું, પુસ્તક પણ 3-1 પુસ્તકો લખ્યા અને આ કાર્ય કરી રહ્યા છે. આ વાત જે હું કરી રહી છું એ બધા આંકડા અને પુસ્તક લખાયું ત્યારનું છે. અત્યારે આપ જઈને જોશો એની વેબસાઇટ પર, અત્યારે પણ હશે, હજુ તે 57 વર્ષના છે ને ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે. તો બધા અપડેટ્સ મળી જશે અને આપણે બધા મળીને જે મેં આ વાત કરી આપણે એમને સેલ્યુટ જ કરીએ કે આટલું બધું જોખમીને. એમણે છેલ્લે પણ એવું કહે છે કે એમનું આ કાર્ય કરવાથી સોમાલિયન નાગરિકત્વ એમનું છીનવાઈ ગયું, ઓસ્ટ્રિયન નાગરિકત્વ એમને આપવામાં આવ્યું અને અત્યારે વિયેનામાં એનો દીકરો એલિકે સાથે, એના હસબન્ડ અને દીકરા સાથે રહે છે. એ આ જીવન ચરિત્ર લખાયું ત્યારેની વાત છે. હવેનું શું છે તો આપણે ત્યાં એમાં જાણીશું એટલે ખબર પડે. પણ એ સરસ કહે છે કે અમે તો વણઝાર અમે ફરતા રહ્યા, એટલે આમાં પણ પ્રવાસ થયો કે ઓસ્ટ્રેલિયાથી વિયેનાથી પાછા સોમાલિયા ને બધું. એટલે કે હું અમે વણઝારા જ રહીએ, અહીંયા બી અમેરિકાથી ન્યુયોર્કથી અહીંયા મિલાન ને પેરિસ ને એવી રીતે. એટલે એમાં પણ આપણે જોયું કે દરેક વાતમાં હકારાત્મક રીતે એઓ વર્ત્યા. ને હજુ પણ એમ કહ્યું છે કે મારું વતન છે કે મારા રિવાજ છે કે જે મારા જાતિના ધર્મ છે એના પ્રત્યે એને લાગણી તો છે જ. એક કુરિવાજ છે એને નાથવા જરૂરી છે, પણ જે એને કોઈ દિવસ એ જેમાંથી એને દુઃખ મળ્યું, જેમાંથી દર્દ મળ્યું, પણ એને કોઈ દિવસ એને વખોડ્યું નથી. એને કહ્યું કે આને લીધે જ તો મને ગર્વ એટલા માટે છે કે હું આ કામ કરી શકી, કે કામ કરવા શકવા માટે હું કાબેલ બની એટલું બધું. એટલે બધે જ એની પોઝિટિવ વાત છે, એટલે આપણે પ્રેરક લાગે છે. તો આવા વારિસ દીદીને આપણે સલામ કરીએ અને આપણે બધા મળીએ. અને તમે પણ એવું ઈચ્છશો કે જેઓ એ કાર્ય કરી રહ્યા છે બધી દીકરીઓ માટે, એના બચાવ માટે, કે અંગછેદન ના થાય કે એના હાઇજીન માટે, તો આપણે અહીંથી એક એવું કહેવાતું હોય છે ને, એક તરંગ મોકલીએ તો ત્યાં પહોંચતા હોય છે, એક પ્રાર્થના કરીએ અને દિલમાંથી થતી જ હોય છે. તો એમને કહીને તો એ રીતે આપણે સપોર્ટ કરીએ કે આપણે ઈચ્છીએ કે હા, એમને જે કામ કરી રહ્યા છે એમને સપોર્ટ મળે, આપણા બધા તરફથી એમનો સપોર્ટ જાય. અને આ વાત છે, જો ઘણી બધી વાત છે પણ વધુ નહીં કહેતા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ યામિની બેન. મારી પાસે શબ્દો નથી કંઈ પણ કહેવા માટે. અને ઉમે પેલું જે તમે પિક્ચરની વાત કરી હતી વિડીયો,
તો મેં એને શોધ્યું તું, મેં આપણા મીમાંસા પુસ્તક મીમાંસાના મિત્રો માટે એને એ યુટ્યુબ અમારું જે વોટ્સએપ છે એને યુટ્યુબ લિંક શેર કરી હતી. મેં પ્રયત્ન પણ કર્યો કે હું એ જોઉં, પણ શરૂઆતના થોડા સીન જોઈને મેં અટકાવી દીધું હતું, કારણ કે મારાથી જોવાતું જ નહોતું. મેં આ મારાથી જોવાય નહીં આ પિક્ચર, અને મારાથી હું એટલે ઘણા બધા અમુક પ્રકારના મૂવી નથી જોઈ શકતી, કારણ કે પછી મહિનાઓના મહિનાઓ એમાં ને એમાં જ નીકળી જાય છે. તો મને એવું હતું કે હું તમારી વાત સાંભળીશ, પછી મને હિંમત થશે તો હું એ પિક્ચર જોઈશ. પણ આઈ થિંક, અને મેં તમે જે વર્ણન કર્યું ત્યારે તમે જેમ કીધું, પેલા રિપોર્ટર બેન ધ્રુસકે રડી પડ્યા, સમવેર મારી હાલત પણ એવી જ હતી. અને હું માનું છું કે ઘણા બધા લોકોના હૃદય પણ ખૂબ દ્રવિત થયા હશે આ કથા સાંભળીને. પણ આનંદની વાત એ છે કે આ બેન 57 વર્ષના છે ને હજી એક્ઝિસ્ટન્સમાં છે. તો મને આશા છે કે કોઈક દિવસ આપની સાથે રૂબરૂ મુલાકાત થઈ શકશે, કારણ કે જેટલા લોકોએ મારા જીવનની ઇન્ફ્લુઅન્સ કર્યા છે એ બધા લોકો, એક મિનિટ એ લોકો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે મોટી ઉંમર ધરાવતા આગળ ક્યાંક ગુજરી ગયા હોય, ક્યાં તો મુલાકાત નથી થઈ શકતી. પણ આશા છે કે આમની સાથે અચૂક મળવાનું થશે. અને તમે એમના જે ફાઉન્ડેશનની વાત કરી, તો મેં તમારા કહેતા તરત જ શોધ્યું, એમના ફાઉન્ડેશનનું નામ પણ ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશન છે. તો હું એના વિશે થોડું ઘણું શોધી નાખીશ અને બનશે તો પત્ર પણ લખીશ. ને મને હંમેશા એવો પ્રશ્ન રહેતો કે તમે કેમ વારે વારે બધી જગ્યા પર આ જ પુસ્તક કે આ જ નો વારિસ ડેરીની જ વાત કેમ આટલી કરો છો? પણ આજે તમારું આખું વક્તવ્ય સાંભળ્યા પછી મને થાય છે કે હા, આ જ્યાં અને જેટલી વાર કહી શકાય એટલું ઓછું છે. આ એક જીવંત કથા છે અને નો બહુ જ પ્રેરક કથા છે, ને એક બહુ પ્રેરક સમયે પુસ્તક મીમાંસાએ વારિસ ડેરી ઉપર વાત કરી, કારણ કે અત્યારે યુનાઇટેડ નેશનનો ઇન્ટરનેશનલ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વિમેનનું 16 દિવસનું કેમ્પેન ચાલી રહ્યું છે, કે વાયલન્સનું અગેન્સ્ટ વિમેન એનું 16 ડેઝનું એન્ટી વાયલન્સ કેમ્પેન ચાલી રહ્યું છે. અને ઋતુજા એમાં એક ભાગીદાર છે, અમે પણ અમારા પ્લેટફોર્મથી આના માટે કામ કરી રહ્યા છે. ને એમાં જિનાઇટલ મ્યુટેશન એના માટે પણ અવેરનેસ માટે અમે ઘણી બધી પોસ્ટ અમારા સોશિયલ મીડિયા હેન્ડલર્સથી મૂકીએ છીએ. તો મને બહુ આનંદ છે કે એના રિલેટેડ જ આજે એક જીવંત કથા વિશે ચર્ચા કરવામાં આવી. અને આ ડેફિનેટલી યુટ્યુબ પર રેકોર્ડિંગ હું અપલોડ કરીશ, તો હું આશા રાખું છું કે જેટલા મિત્રો યુટ્યુબથી પણ જોશે એને ઘણો લાભ રહેશે આ બાબતમાં. ને અત્યારે હાલ હું સાયન્સના વિદ્યાર્થીઓ સિવાય મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને હેલ્થ અને હાઇજીન વિશે ભણાવવા જાઉં છું. તો મારો પ્રયત્ન રહેશે કે આપનું આ વક્તવ્ય એ વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે અને તેઓ સમજી શકે કે હાઇજીનની રિયાલિટી કેવી હોય છે અને આ કેટલા લોકો માટે કેટલું દુઃખદ થઈ રહે છે. તો મને ખૂબ ખૂબ આનંદ છે કે તમે અમારા પ્લેટફોર્મ પર આવીને આટલી સુંદર ચર્ચા કરી અને ખૂબ સરળ ભાષા અને સરળ રીતે આખી પુસ્તક અને નો વારિસ ડેરીના જીવનનું આટલું સરસ વર્ણન કર્યું. હું ઈચ્છું છું જો કોઈક ઉપસ્થિત મિત્રો હોય આપણા સમક્ષ, જે લોકોએ પણ પોતાના કોઈ મંતવ્યો રજૂ કરવા હોય ઓર કંઈક શેર કરવું હોય, તો આપણે પ્લેટફોર્મ ખુલ્લું છે અને તેઓ પણ બોલી શકે. પુસ્તક મેં ઇંગ્લિશમાં મૂકી દીધું છે પુસ્તક મીમાંસા ક્લબમાં. મેં કોશિશ કરી કે જો PDF ગુજરાતી વર્ઝન અવેલેબલ થાય તો એ પણ મિત્રોને વાંચવા માટે ઉપલબ્ધ કરાવીએ, પણ હજી સુધી એ મારા હાથમાં નથી આવ્યું. જો મળી જશે તો અચૂક મોકલાવીશ. પણ જે OSSની તમે જે ચોપડીની વાત કરી એ અચૂક અમે ખરીદશું અને હું એ OSSવાળી બુક અમે અમારા સંસ્થા તરફથી જે પણ ગેસ્ટ મિત્રો આવે છે અહીંયા વક્તવ્ય માટે કે વર્કશોપ કે સેમિનાર માટે અમે જે પણ અમારા ગેસ્ટ મિત્રોને બોલાવીએ છીએ, હું એ અચૂક ધ્યાન રાખીશ કે આ ચોપડી
એમને જરૂર પહોંચે, અને જ્યાં જ્યાં અમારા પ્લેટફોર્મથી આ કથા પહોંચી શકે અને લોકોને પ્રેરણા મળી શકે તો એનો અચૂક અમે લોકો સુધી એને પહોંચાડવાનો એક નો પ્રયાસ કરશું. તો બીજા જો કોઈક મિત્રોને કંઈક શેર કરવું હોય તો. હેલો હેલો નેહલ. હા હા બેન, ઘણા વર્ષો પહેલા મેં આ ઓએસિસની આ ચોપડી વાંચેલી. અચ્છા. આ પછી મને તમે જે ચિત્રાત્મક રીતે આખી રજૂઆત કરીને એ ખરેખર અદભુત છે, અને ઇટ ઇઝ વેરી મચ ટ્રેજિક. આ જે કાર્યક્રમ છે એના સંયોજક તરીકે આપણે જે આમંત્રણમાં આપ્યું તદ્દન યોગ્ય રીતે આ બધું કામ થયું છે. દુર્ભાગ્યની બાબત એ છે ઘણા લોકો એમાં જોડાઈ શકાય, ભલે નથી જોડાયા, પણ અમારો હેતુ તો પરિપૂર્ણ થયો કે એક ઉત્તમ પ્રકારનું કામ અમે કર્યું આજે, અને તે હજી આગળ એને અમે ડેવલપ કરવા પ્રયત્ન કરશું. પણ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે ભવિષ્યમાં આપણે ક્યાંક નવો કોઈ એવો કાર્યક્રમ કરીએ જે પોઝિટિવ હોય, જેમાં ટ્રેજેડી ના આવતી હોય, તો સીધું બધું થતું હોય. લેટ અસ હોપ. ના ના, પણ હું તો આમાં વારિસ ડેરીની જેમ પોઝિટિવ છું કે મેં એવું અનુભવ્યું છે કે સારી વસ્તુઓ દુઃખમાંથી જ જન્મતી હોય છે, અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે એમને એમના દુઃખમાંથી એક નવી પ્રેરણા લોકો સુધી પહોંચાડીને એ આમાંથી ઉભા થયા. અને આ બહુ અગત્યનું છે બધા માટે જાણવાનું કે કેવી રીતે તમે દુઃખનો સાચો ઉપયોગ કરી શકો. બાકી ખોટો ઉપયોગ તો થાય જ છે, ઘણા લોકો ક્રાઇમ કરતા હોય છે, પણ તમે જો એને સારી રીતે વાળીને જો સારું કન્સ્ટ્રક્ટિવ કામ કરો તો આ એના માટેનું બહુ જ સચોટ ઉદાહરણ છે. તો આપણી સાથે મયંક ભાઈ છે, તો મયંક ભાઈએ પણ કંઈક કહેવું છે. સર અનમ્યુટ થઈ શકો. ના ના, હી ઇઝ ધેર. એમને મ્યુટ કર્યું છે, એમને હાથ રેઝ કર્યું છે. ખાતરી છે કે એવું થવાનું કારણ એ છે કે આપણે આ નાટક મહિનાઓ સુધી એની પ્રેક્ટિસ કરી છે અને વારંવાર આપણે એને પરફોર્મ કર્યું છે, એને કારણે તમે આટલી બધી નાની નાની તલસ્પર્શી એ વિગતો પણ તમે આપી શક્યા. પણ એનો જે નેહલબેનની સાથે હું સંમત થાઉં છું કે એનો જે હેતુ છે તે પાર પડે છે. નેહલબેન અને ડૉક્ટર દિલીપભાઈ પરિવાર, આપ સૌને અભિનંદન. મારે એ જણાવવું છે કે અમે આને વારિસ ડીરીની વાતને આપણા વિસ્તારની આદિવાસી દીકરીઓ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. અમે સામે ચાલીને એવી શાળાઓ કે જ્યાં આગળ માત્ર આદિવાસી દીકરીઓ ભણે છે ત્યાં જઈને અમે સામેથી કહ્યું કે અમારે આ નાટક ભજવવું છે, અને એમાં અમે મુખ્ય વાત એ જ કરતા હતા કે અગર વારિસ જે કરી શકે છે એટલું દુઃખ તો આપણા ઉપર પડતું નથી, અને વારિસમાંથી એક સુપર મોડેલ બની શકે છે તો તમે પણ જીવનમાં ખૂબ પ્રેરિત થઈ શકો તેવી આ વાત છે. હું નેહલબેન તમારી સાથે એ બાબતમાં પણ સહમત છું કે એનું જે પુસ્તક વારિસ છે તેને આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચે એવો પ્રયાસ તમારો છે, તેમાં હું તમારી સાથે રહીશ, તમને સપોર્ટ કરીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નરેશભાઈ. તમે એકચ્યુઅલી તમે અમારા ઇન્ટરમીડિયેટ થયા, કારણ કે તમારા થ્રુ જ યામિનીબેન પુસ્તક મીમાંસાને મળ્યા, અને મને આનંદ છે કે ખૂબ રાઇટ ટાઈમ પર રાઇટ વ્યક્તિ રાઇટ ટોપિક પર રાઇટ પ્લેટફોર્મથી આજે વાત કરે છે. ઘણીવાર આપણે વિચારીએ ને તો પેલું કે ને કે ભગવાને ગોઠવેલી વ્યવસ્થા હતી એમાં ખાલી બધા ગોઠવાઈ ગયા, તો આજે કંઈક એવું જ થયું, અને બહુ જ સારી રીતે એક અલગ જ ડાયમેન્શનમાં પુસ્તકની ચર્ચા થઈને એટલે જ અમે એકચ્યુઅલી આને બુક લવર્સ ક્લબ નહીં ને પુસ્તક મીમાંસા રાખ્યું છે, કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે એવી જ બુક્સ અને એવી જ પુસ્તકો પર ચર્ચા વિચારણા અને શેરિંગ થાય જે લાઈફ ટ્રાન્સફોર્મિંગ હોય, કે જે તમે એકવાર વાંચો ને તમારા આખા જીવનનું પાસું, તમારી જમીન હાલી જાય ને તમે કંઈક બીજી જ જગ્યા પર પહોંચી જાઓ.
તો મને આનંદ છે કે ભલે મહિનામાં એકવાર ચર્ચા થાય છે, પણ એકવારની ચર્ચા કોઈની જો આખી લાઈફ બદલી શકતી હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે. સાચી વાત, બધાનું આમાં આટલું યોગદાન રહ્યું, તો એ બદલ ઋતુજા ટ્રસ્ટ તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલા પણ લોકો સમય ફાળવીને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મયંકભાઈ આવી ગયા છે. મયંકભાઈ, આપને કંઈક કહેવું હતું? હાજી, હાજી, આભાર. પહેલા તો ઋતુજા ફાઉન્ડેશનને અભિનંદન કે આટલા એક અભિન્ન વિષય પર તમે આ મીમાંસા રાખી. અમે ભૂતકાળમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ગર્લ્સ સ્કૂલોમાં પણ આનું વિશેનું વાર્તાલાપ રાખ્યો હતો કે જેથી છોકરીઓને માહિતગાર કરી શકીએ. આમ આજના વર્ણન અને આજની રજૂઆત પછી જો તમે બધા સૌ અભિભૂત થયા હો તો અમે જે નાટકે ભજવ્યો, મને એમાં તક મળી નરેશભાઈએ આપેલી કે પ્રથમ ભાગ નહીં પણ બીજા ભાગમાં જેના અમે 11 જેટલા પ્રયોગો કરેલા, તો એ કરતી વખતે પણ જે અમે જે અનુભવ્યું અને જે વાર્તાનું જે તત્વ અમે નાટ્યાત્મક રીતે પરફોર્મન્સ કર્યું, તો એને પણ અમને ઘણી જ્યાં જ્યાં પણ શો થયા ત્યાં અમને એને ઉમળકાભેર વધાવી લેવામાં આવ્યું અને ત્યાર પછી પણ એ નાટક પત્યા પછી પણ એના પર ઘણી ચર્ચાઓ કરી. એટલે તમે પણ જો તક મળે, જો નરેશભાઈ પાસે આની વિડીયો હોય આ નાટકની, તો તમે જોશો તો તમને તમારી નજર સમક્ષ અત્યારે વર્ણનથી જો તમને લાગણી જે ઊભી થઈ અથવા તો મારા બી ગુસબમ્પ ઊભા થઈ ગયા, તેમ તમે એ નાટક જોશો તો તમને પણ એમ થશે કે આ ખરેખર નાટક જે લખાયો છે, આખું જે વર્ણન કર્યું, જે સ્ક્રિપ્ટ અને એના જે ડાયલોગ છે, એ ખરેખર કાબિલે તારીફ હતા. અને હવે મને ખબર નથી કે પાછા નાટકના શો થશે કે કેમ, પણ નરેશભાઈ જો પાછા પ્રયત્ન કરે તો મહિલા સંગઠનોના લાભાર્થે પણ આવા શો આપણે કરી શકીએ. અને હવે કોરોનામાંથી આપણે બહાર આવી રહ્યા છીએ, તો હવે ભવિષ્યમાં જો આવી કોઈ તક મળે તો આ નાટક જો કરી શકાય તો આ જે મેસેજ જે આપણે પહોંચાડવાનો છે એ આપણે સારી રીતે પહોંચાડી શકીએ. અને ફરી એકવાર તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આભાર. થેન્ક યુ મયંકભાઈ. અને અમે હજી સુધી ઓફલાઈન પ્રોગ્રામ્સ ચાલુ નથી કર્યા, પણ જો નાટક ભજવવું હશે તો અમારું પ્લેટફોર્મ અવેલેબલ રહેશે. જ્યારે પણ વારેસ ડેરીને ઉપસ્થિત કરવા હોય તો ઋતુજા જે પણ કરી શકશે એ અચૂક કરશે. ધન્યવાદ. આ પુસ્તક તમને પછી કઈ રીતે પહોંચાડવાનો પ્રયત્ન? હું મળવા આવીશ મેડમ, તમને મળીશ અને આપણે રૂબરૂ વાત કરશું. પાછા ભેગા થશું અને આજ રીતે આગળ કાર્યક્રમો કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર આપ સૌ અત્રે પધાર્યા. શુભરાત્રી. અસ્તુ. થેન્ક યુ. શુભરાત્રી.